शांति निकेतन आश्रम दंताली पेटलाद विषय रामायण अमरीलो टेक्सास August 8, 1883। अनतिमीरांधस्य ज्ञानां जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारौ वंदे वाणि विनायकौ भवानी शंकरौ वंदे श्रद्धा विष्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम् उद्भवास्थितिसंहारकारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीता नतोऽहं रामवल्लभां नान्यास्पृहा रघुपते हृदये स्मदीये सत्यं वदामि च भवानखिलान्तरात्मा भक्तिं प्रयच्छ रघुपुङ्गवनिर्भरां मे कामादिदोषरहितं कुरु मानसं च पालकी रामचंद्र भगवान की उमापति महादेव की पवन सुत हनुमान की सनातन धर्म की सद्गुरुदेव नमः पार्वती पते हर हर महादेव हर। संत शिरोमणि प्रातर वंद्य गोस्वामी श्री तुलसीदास महाराज विरचित
रामचरित मानसना मानसनी कथानो प्रसंग चली रह्यो। कथाना प्रसंगमां जनकना त्यां स्वयंवर छे अने स्वयंवरमां देश विदेशना असंख्य राजाओ ने राजकुमारो आवेला छे। भगवान शिवना धनुषने खसेड़वानुं छे। हजारों राजाओं ने प्रयत्न कर्यो पण शिव धनुष ने कोई खसेड़ी शक्यू नहीं। अने शिव धनुष ने कोई खसेड़ी न शक्यू। आखी सभा ऊपर थी जारे निराशा हाथ लागी त्यारे जनकना हृदयनी जे स्थिति थई, भारतमां जन्मेला अने उच्च ज्ञातिमां खानदान ज्ञातिमां जन्मेला एक दीकरीना बापनी जे मनोव्यथा होय ए पूरी मनोव्यथा जनक ने थई। दरेक देशना समाज जुदा जुदा होय छे, एटले समाज व्यवस्था पण जुदी जुदी होय छे, पण भारतनी अंदर जेमा आपणे उजड़ियात कहीए, ऊंची नात कहीए, ऊंची ज्ञाति कहीए, एमा परमेश्वर जारे कोईना अहंकार ने उतारवो होय त्यारे एने दीकरी आपे छे, अने एना अहंकार ने बिलकुल उतारी नाखवो होय त्यारे बे त्रण चार पांच छ सात दीकरीओ आपे। एक दीकरी वालो छे ए बिचारो जमाई ने पगे लागता लागता थाकी जतो होय, तो जेने सात दीकरीओ होय के पांच दीकरीओ होय एनी शुं दशा थती हशे तमे कल्पना करो तो कल्पना करी शको छो। पुत्री ती जाता महती ह चिंता कस्मै प्रदेति महान वितर्कः दत्वा सुखम प्राप्स्यति वा न वेति कन्या पितृत्वं किल नाम कष्टम। नीतिकार ने लखवू पड्यू એટલે જ્યારે એના ઘરમાં કોઈ દીકરીનો જન્મ થાય છે ત્યારે એમ સમજે છે કે મહાન કષ્ટ એક ઘરમાં આવ્યું। પુત્રીથી જાતા મહતી હ ચિંતા, એક જણે ચિંતાએ જન્મ લીધો, કસ્મય પ્રદેતી મહાન વિતર્ક, હવે આ દીકરી કોને આપશું, એના લગ્ન ક્યાં કરશું, એનું વ્યવિશાળ ક્યાં કરશું, મહા જાત જાતની ચિંતા રાતમાં થયા કરે। દત્વા સુખમ પ્રાપ્સ્યતિ વા ન વેતી, જેને એ દીકરી આપશું એ સુખી થશે કે નહીં, એના ઘરમાં જઈને એ ઠરીને રહેશે કે નહીં, કે પછી રોતી કકડતી પાછી આવશે, કે જીવશે ત્યાં સુધી એના એના પ્રશ્નોમાં જ મારે અટવાયા કરવું પડશે। 15 દિવસ ગયા ન હોય ત્યાં એ દીકરીના કંઈ ને કંઈ પ્રશ્નો ઉભા જ હોય, કંઈ ને કંઈ પ્રશ્નો ઉભા જ હોય। પુત્રીતિ નામ કિલ નામ કષ્ટમ, આ દીકરી નથી પણ એક જાતનું મારા ઘરમાં એક દુઃખ જન્મ્યું છે, એક ચિંતા જન્મી છે। આપણા સમાજના સંદર્ભની આ પરિસ્થિતિ તમને કહી રહ્યો છું। એટલે જનક એક દીકરીનો બાપ છે અને દીકરીના બાપમાં સહન શક્તિ હોવી જ જોઈએ। આપણા ત્યાં મૂર્તિયાનો બાપ, પછી એ મૂર્તિઓ ગમે તેવો હોય, જરૂરી નથી દીકરી કરતા ઓછું ભણેલો હોય તો એ રૂઆબ હોય, વધારે ભણેલો હોય તો કહેવું જ શું છે, પણ દીકરીના બાપને તો એટલું સહન કરવાનું હોય, એટલું સહન કરવાનું હોય, એટલું સહન કરવાનું હોય, જેને બહુ સહન શક્તિને બહુ જ અહંકારની શૂન્ય કક્ષાએ પહોંચાડવો હોય, એટલે એને ભારતમાં જન્મ આપે અને ભારતમાં દીકરીનો બાપ બનાવીને જન્મ આપે, એટલે એ તો બિચારો હંમેશા હાથ જોડતો ને હાથ જોડતો જ રહે। અમારે ત્યાં ચડોતરમાં છે ને એ વેવૈયો લિસ્ટ મોકલે કે અમારા આટલા માણસો આયા છે તે કોને કેટલા રૂપિયા આપ્યા, એ ત્યાંથી બધું નક્કી કરીને મોકલ્યું હોય, એ તમારે આપવા જ પડે, અને 100 આપજો, અને 51 આપજો, અને 25 આપજો, અને 21 આપજો, અને આટલા આપજો, અને આટલા આપજો, તે લિસ્ટ પ્રમાણે તમારે ચાલવાનું, તમારી શક્તિ હોય કે નહીં, તમારી ભાવના હોય કે નહીં, તમારી ઈચ્છા હોય કે નહીં હોય, અને બધું ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે। આર્થિક રીતિ તો એક એક તરફ રહી, એને માથામાં નાખવાનું તેલ અને પગમાં પહેરવાના ચંપલ એ જીવે ત્યાં સુધી એના બાપના ઘરમાંથી જ જવા જોઈએ, અને પછી એના ભાણેજા પરણાવવાના થાય ત્યારે એના મામાને ચિંતા કરવાની હોય, અને એની પ્રસૂતિ આવવાની થાય તો કે જા તાર બાપના ઘેર, એટલે એને એને એ ખર્ચો એના, અને એ કંઈક માદી થાય, એને ઓપરેશન કરાવવાનું થાય, એને કંઈ પણ થાય તો એ બધો ખર્ચો એના પિયરમાં જ કરવાનો, અમારે શું લેવા દેવા, અમારે કંઈ નહીં, અમારે તો તું જાણે એક બોજ રૂપ આવી છે, એક ભાર રૂપ આવી છે, કંઈ લાવી જ નથી, અને કંઈ લાવી જ નથી, એ આખો દિવસ કોણ બોલ્યા કરે એમના, આખો દિવસ કંઈ લાવી જ નથી, કંઈ લાવી જ નથી, તારી માએ શું આપ્યું છે। અને આ પરિસ્થિતિમાં એ જીવતી હોય, જાણે કન્યાને તો કોઈ સ્વમાન જ ન હોય, એનું કોઈ માન જ ન હોય, એને તો જાણે પરોણાની આરો ખાઈ ખાઈને જીવવાનું હોય, અને એના બાપને પણ બે મહિના થાય એટલે ધક્કા મારીને કાઢે, જા લઈ આવ, અને લાવે તો આ ઘરમાં પગ મૂકજે, નહીં તો રહેજે તારા બાપના ઘેર,
એટલે પાછી આવે. એનો બાપ વિચાર કરે કે હવે ગમે એમ તો છોકરીનું ઘર ચાલતું હોય, લાવો આટલું આપો ને એટલે એનું ઘર રાગે પડી જાય. એટલે એક વાર આપે, વળી બે ચાર મહિના છ મહિના ગબડી જાય, ત્યાં પાછું ખૂટે એટલે ફરી વાર કાઢે, જા લઈ જાઓ. અને ફરી વાર જાય, ત્રીજી વાર જાય, ચોથી વાર જાય. પેલો ડાયો બાપ છે વિચાર કરે કે હવે આને હું ક્યાં સુધી આપ આપ કરીશ. અને એમના લોભની તો કોઈ કોઈ સીમા જ નથી. અને જ્યારે એ આપવાનું બંધ કરે એટલે જાણે એ દીકરીનો સસરા સાથેનો, એના સાસરા સાથેનો, પતિ સાથેનો સંબંધ જ જાણે કપાઈ ગયો હોય, જાણે તૂટી ગયો હોય. અને હોય તો સ્વમાન વિનાનો હોય. જાણે એક તડકલું ઘરમાં લાવ્યા છીએ, કોઈ જગ્યાએથી એક ગુલામડી પકડી લાવ્યા છીએ, એક દાસી પકડી લાવ્યા છીએ, એવી રીતે એને અનેક પ્રકારે રીવાવતા હોય. અને આ બધું દુઃખ એનો બાપ જોતો હોય, માં જોતી હોય. પણ જો વધારે કંઈક કરે તો દીકરીનું ભવિષ્ય બગડે. એટલે એમ સમજે કે બેટા, તારા નસીબમાં આવું દુઃખ જ લખેલું છે. અમે આપવામાં કશું બાકી નથી રાખ્યું. અમે એકે એક ઈચ્છાઓ પૂરી કરી છે, અને એકે એક ઈચ્છાઓ પૂરી કર્યા છતાં પણ એમની ઈચ્છાઓ પૂરી નથી થઈ શકી. એટલે હવે અમે કરીએ તો શું કરીએ, ક્યાં જઈને ઉભા રહીએ. પુત્રી તિ જાતા મહતી હ ચિંતા, કસ્મૈ પ્રદેયે તિ મહાન વિતર્ક, દત્વા સુખ. અને એક હોય તો વાત ઠીક છે, હવે પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, પછી એકાદ દીકરો હોય, નાય હોય, એક દીકરીને માં ઠેકાણે પાડી હોય તો બીજી પાછી ઘર ભેગી થઈ હોય, અને એક સાથે બબે ભેગી થઈ હોય બબેને, અને આ બાપ અહીં માં ને બાપની શું દશા થતી હશે, તમે વિચાર કરી જુઓ કે એની 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 શું થતું હશે. એક એક નાની નાની બાબતમાં એને કાઢી મૂકે. જાણે જાણે પત્ની તો એક એવી ચીજ છે કે રાખવી હોય ત્યાં સુધી રાખવાની, કાઢી મૂકી હોય ત્યારે કાઢી મૂકવાની. ગાજરની પીપુડી વાગે તો વગાડવાની, અને નહીં તો દંડેકડું મારીને કાઢી મૂકવાની. જાણે જાણે એ કાઢી મૂકવા માટે જ છે. તમને ખબર છે ગાંધીજીએ એકવાર કસ્તુરબાને કહેલું, નીકળી જાય મારા ઘરમાંથી. ગાંધીજીએ, ગાંધીજીના જીવનચરિત્રમાં વાંચજો, એમણે કહેલું. અને શા માટે કહેલું ખબર છે? એક ઈચ્છા ગાંધીજીની પૂરી નહીં થયેલી, એ અભણ સ્ત્રી, એનું એક લેવલ, ગાંધીજીનું એક લેવલ. હવે બેના લેવલને કોઈ લેવા દેવા નહીં. એકની પાસે હજારો પુસ્તકોનું વાંચન છે, એકની પાસે કેટલું મનન છે, અને એના કારણે એનું એક લેવલ બંધાયેલું છે. એક બીજી સ્ત્રીની પાસે કોઈ વાંચન નથી, એનું કોઈ સ્વતંત્ર મનન નથી. એના મા બાપના પુષ્ટિમાર્ગીના સંસ્કારો છે, એ સંસ્કારોની સાથે વળગેલી છે. પણ સૌથી મોટામાં મોટો પ્રબળ કોઈ સંસ્કાર હોય તો એ છે, અને માએ એને શીખવાડીને મોકલી છે કે બેટા, પતિના પગલે પગલે ચાલવું એ જ સુખ છે. પતિના પગલે પગલે ચાલીશ તો સુખી થઈશ, માટે પતિનો વિરોધ ન કરીશ. એક મોટામાં મોટો સંસ્કાર, અને એ સંસ્કાર પેલી અભણ સ્ત્રીએ પચાયો છે. એ અભણ સ્ત્રીએ પચાયો છે, અને એક એક વાતને સ્વીકાર કરે છે. પણ જ્યારે ગાંધીજી એમ કહે છે કે આ મારી ઓફિસમાં જે ટોયલેટ છે એમાં જે લોકો નેકવોટર જાય છે એ બધું તારે ઉંચકીને સાફ કરવાનું, ત્યારે એની એની સહનશક્તિની હદ આવી જાય છે. એક વૈષ્ણવની દીકરીની એક હદ આવી જાય છે. એ કહે છે, હું તમારા માટે એ બધું કરી શકું, બીજા માટે કરી શકું, પણ આ નોકર ચાકરો છે એમનું મારા પાસે તમે ઉપડાવવા માગો તો એ મારાથી ના થઈ શકે. તમે મને શું સમજો છો? બસ હાથ પકડીને ગાંધીજીએ કહ્યું, નીકળ બહાર, ઘરની બહાર નીકળી જા. જો મારા ઘરમાં રહેવું હોય તો તારે આ રીતે જ રહેવું પડશે. ગાંધીજીએ લખ્યું, હાથ પકડી અને ખેંચીને હું એને રવેશીમાં લઈ આવ્યો કાઢી મૂકવા માટે. ત્યારે એ કસ્તુરબાએ હાથ છોડાવીને કહ્યું, તમને શરમ નથી આવતી? આ ઘર તમારું જ નથી, આ ઘર મારું પણ છે. એ ઘર ઉપર જેટલો તમારો અધિકાર છે એટલો મારો અધિકાર છે. અને લડવું જ હોય તો આપણે ઘરમાં લડશું. આપણા બેયની આબરૂ જાય છે, આ નોકર ચાકરો બધા જુએ છે આપણને લડતા જોશે તો કાલ આપણું માન નહીં રહે. માટે ચાલો ઘરમાં જઈને લડીએ. અને ગાંધીજીએ કહ્યું કે તે દિવસે મને એમ થયું કે ખરેખર મારા કરતાં એની સ્થિતિ ઘણી ઊંચી છે, મારા કરતાં એની કેટેગરી છે એ ઘણી ઊંચી છે. તે દિવસથી મેં કોઈ દિવસ એને કશું ન કહ્યું, કારણ કે એ તો જો હુકમી થઈ. હું પોતે સ્ત્રી સ્વાતંત્ર્યનો હિમાયતી, અને મારા ઘરમાં જ હું સ્ત્રીને કહું કે મારી ઈચ્છા પ્રમાણે ચાલવું પડશે, નહીં તો નીકળ ગા, ઘરની બહાર નીકળ, તગડી મૂકું તને. એટલે સ્ત્રી છે ને, એ સ્ત્રીના કેટલાય પાસા છે, એક પાસું નથી, એના કેટલાય પાસા છે. અને એક પાસામાં એ બિચારી ગરીબડી છે. મૈથિલી શરણ ગુપ્તને લખવું પડ્યું, રાષ્ટ્રકવિ હિન્દીમાં એણે લખ્યું, નારી જીવન હાય તુમારી યહી કહાની, આંચલ મેં હે દૂધ ઓર આંખો મેં પાની, નારી જીવન હાય તુમારી યહી કહાની. પછી તું સીતા હોય કે સાવિત્રી હોય કે તું કોઈ પણ હોય, એક જગ્યાએ તું મહાન છે પણ બીજી જગ્યાએ ત્રણકલા બરાબર છે. અને રામ પણ કાઢતા વિચાર ના કરે, એ કહી દે કે મારે પ્રજામાં જીવવું છે, અને પ્રજામાં જીવવું હોય તો આ સીતા સાથે નહીં જીવી શકું એટલે
सीताजी ने मुक्या हो जंगल मा, अने इतले एने लख्यू, नारी जीवन हाय तुम्हारी यही कहानी, आंचल में है दूध और आंखों में पानी, अरे तारा हृदय में वाल छे ने आंख में आंसू सिवाय कशु ही नथी, दस जनक छे ने ए जनक दीकरी नो बाप छे, अने दीकरी ना बाप ने वरी स्वमान केवू, दीकरी ना बाप ने वरी गौरव केवू, एने तो हमेशा हाथ जोड़ी ने ज रहेवू पड़े, वेवाईओ ना आगळ, जमाईओ ना आगळ, जाने एक एक जाने राजी करो केवी रीते पण राजी करो, જ્યારે કોઈ તૈયાર ન થયું ત્યારે રડવા બેઠો, આંખમાં આંસુ લાવી અને પોકે ને પોકે, જો મને એવી ખબર હોત કે આ દુનિયામાં ક્ષત્રિયો નથી રહ્યા તો હું આવો સ્વયંવર જ ન કરોત, હવે મારી દીકરી કુમારી જ ભલે રહેતી હોય, જાઓ રાજા હો પોતપોતાના ઘેર ચાલ્યા જાઓ, મારી દીકરીના નસીબમાં કુમારા રહેવાનું જ લખેલું હશે, માટે ચાલ્યા જાઓ, અમારી બાજુમાં એક ગામ છે, અને એ ગામ છે તો ત્યાંથી એક ઓળખીતા મારા ઓળખીતા, અને મોટું ગામ પાછું, નાનું ગામ નહીં, અમારે તો આપણા ત્યાં તો ગામના લેવલ છે ને, પાટીદારો ખરા પણ પાટીદારો અમુક ગામના, એટલે એમનું લેવલ ઊંચું થઈ જાય, અને અમુક ગામના પાછા અમુક ખડકીના, એટલે ગામમાં પાછી ખડકી આવે એટલે એનું લેવલ ઊંચું થઈ જાય, કાં તો નીચું થઈ જાય એ ખડકીનું લેવલ. તો આવ્યા ભાઈ મારા પાસે અને બહુ નિશાસો નાખીને બેઠા. મેં કહું કેમ આવો નિશાસો નાખીને બેઠા, શું દુઃખ છે બાપજી? દીકરી પરણાવી પણ ધોળા દિવસે તારા દેખાઈ ગયા, ધોળા દિવસે. મેં કહું કેમ એમ, ધોળા દિવસે કેમ તારા દેખાઈ ગયા? કે છે બધું સમજી વિચારીને બધું ગોઠવીને બરાબર બધું કરેલું, અને હું મધ્યમ વર્ગનો માણસ, આખી જિંદગી મેં મહેતાગીરી કરી 250 રૂપિયાના પગારમાં, હમણાં જ 250 રૂપિયા પગાર થયો, 50 રૂપિયાથી નોકરી શરૂ કરેલી, તોય પણ જેમ તેમ કરીને મેં દીકરી માટે બધું બચાવી રાખેલું, એની માએ એનું સોનું એ તે બધું બચાવી રાખેલું. પણ જ્યારે જાન આવીને ભાગોળે ઊભી રહીને અમે પૂંખવા ગયા ત્યારે પેલા વરરાજાએ ના પાડી દીધી કે મારે પૂંખાવું નથી. તો ભાઈ આયા તા શું કામ પૂંખાવું નથી? તો તે રિસાઈને ઊભા રહ્યા કે અમારે પૂંખાવું નથી. તમે કહું કેમ એમ ના પાડી? પછી બહુ પૂછ્યું પણ ત્યારે કારણ શું છે, તમને શું દુઃખ શું છે? કે છે તમારી દીકરી જરા કાળી છે એમ, એટલે જો 5000 વધારે આપો તો જ પૂંખાવું, નહીં તો હું પૂંખાવાનો. એ 5000 જો વધારે આપો, જે આપેલા છે ને જે ઠરાવેલું છે એમાં 5000નો જો ઉમેરો કરી આપો તો તો હું પૂંખાવું, નહીં તો મારે પૂંખાવું નથી. તો મેં કોઈ કાળી છે જરાક શ્યામ છે તેને પહેલાં ખબર હતી કે નહીં? અરે કે છે બે મળેલા દેખાડેલા બધું નક્કી કરેલું, ત્યારે હવે આ ખરા ટાઈમે. અને બાપજી હું શું વાત કરું, હવે મધ્યમ વર્ગનો માણસ દેવું કરીને તો આ બધું મંડાણ કરેલું, તે રાત્રે મેં કોઈ 25 ઘરમાં ફરીને માળ 5000 ભેગા કર્યા હશે, કોઈના ત્યાંથી 500 લાયો, કોઈના ત્યાંથી 1000 લાયો, કોઈના ત્યાંથી 200 લાયો, અને જેમ તેમ કરીને મેં 5000 ભેગા કરી, અને એ અમારા જમૈરાજ હતા એમના બાપના ખોળામાં આપ્યા, ત્યારે વરરાજા પૂંખાણા, ત્યારે મારી દીકરી પરણી. મેં કહું ભૂલ તો તમારી જ છે એમાં, એ જમૈરાજની ભૂલ નથી પણ ભૂલ તો તમારી જ છે. કે મારી ભૂલ કેમ? એ તમે ભેગા કરીને 5000 લાવ્યા કેમ? તો કે ના લાવું તો શું કરું, મારી દીકરીનું થાય શું? અરે કુમારી રે, એ પરણીનું વિધવા થશે તો શું થશે? આ દુનિયામાં કેટલાય કુવારા નથી રહી જતા, પણ એ 5000 માગનારને તો એક વાર મુંડન કરાવીને ગધેડા ઉપર બેસાડીને આખા ગામમાં ફેરવી અને સારી રીતે પૂંખાવીને મોકલ્યો હોય તો બીજો એનો ભય છે ને એ કોઈ દાડો આવી હઠ ન કરે. તમે આપો એટલે હવે ગામમાં બીજો વરરાજા આવશે એ કહેશે કે લ્યા પેલાને 5000 મળ્યા હતા, આપણે તો આ દાણો દબાવો અને દાણો દબાવો એટલે આપણને પણ મળશે. પેલી છોકરીમાં એટલી સ્પિરિટ હોવી જોઈએ, એટલી તાકાત હોવી જોઈએ કે જે ખરા ટાઈમે મારા બાપને 5000 મારા ગળા ઉપર બેસીને માગે છે એ મને શું સુખ દેવાનો હતો? જો એ આજથી કહેશે તું કાળી છે અને કાળાપણાના 5000 આપ મને, તો એ કાલે શું નહીં કે પાછી કાલ બીજી કંઈક ખોડ કાઢશે. એટલે તમારે જ સ્વમાન નથી, તમારે જ તમારી અસ્મિતા નથી, બાકી એવાને તો બરાબર સારી રીતે પૂંખી અને પછી મોકલવો જોઈએ, એટલે ફરી કોઈ દિવસ પેપરમાં ફોટા આપવા જોઈએ સારી રીતે, તો ફરી કોઈ દિવસ આવું કરે નહીં. બાપજી બધું ખરું છે, એ તો તમે સંન્યાસી એટલે હું બોલી શકો, પણ જો દીકરીના બાપ હોત તો તમને ખબર પડોત, તમે પોતે જો દીકરીના બાપ હોત તો તમને ખબર પડોત કે કેવી રીતે નાક નીચું કરવું પડે છે, કેવી રીતે મૂછો નીચી કરવી પડે છે અને ધૂળ ચાટવી પડે છે. જો જનકની આ દશા છે, પુત્રીથી જાતા મહતી હ ચિંતા, અને જનક પછી દુઃખી થઈને ગમે તેમ બોલવા લાગ્યો. મારા એક ઓળખીતા બેન છે યુગાન્ડામાં રહેલા, એમના પતિ શિક્ષક, બ્રાહ્મણ શિક્ષક, અને હું તો એને દેવ પુરુષ કહું છું,
देव पुरुष को छे, बेन अने भाई बन्ने नी। 10-12 वर्ष सुधी शिक्षक नी नौकरी करी, पण आया त्यारे पैसो ही बचावी नहीं आवेला, पैसामां माने ज नहीं, बचावामां माने ज नहीं। एने एना जीवनना मूल्यमां कदी पैसाने मूल्य आपेलो ज नहीं। जीवन एटले सात्विकता, एक साचो ब्राह्मण जेने कहीए, एक साची ब्राह्मणी। जीवन एटले सात्विकता, निर्मळता। તમારું કામ કરું, તમારું કામ કરું, તમારું કામ કરું, તમારું કામ કરું, મારા જીવનનું ગાડું ગબડે એટલે બસ, વરી પૈસા ભેગા કરીને શું કરવા છે। અને બેનમાં એટલી ધાર્મિકતા, એટલી ભક્તિભાવ, બંને અડધા અડધા થઈ જાય। મારા આશ્રમમાં વારંવાર આવે, ઘણી વાર આવે, જોકે બાઈ આજ ગુજરી ગઈ છે, શરીર બહુ ભારે, પણ 6 દીકરીઓ અને 1 જ દીકરો, અને સૌથી નાનો દીકરો અને 6 દીકરીઓ, અને એમને આ ઉપાધિઓ। મેં કહું તે પૈસો બચાયો નથી, હવે આ દીકરીઓને ઠેકાણે કેવી રીતે પાડીશ। કેટલી હિંમતથી એને, કેટલી છાતી કાઢીને એને કહ્યું કે મારી એક એક દીકરીને હું પરણાવીશ, મારે આ સમાજના બાપની પડી નથી, મારે આ સમાજની ખોટી આબરૂની પડી નથી, મારી એક એક દીકરીને હું વિદુષી બનાવીશ, ભણાવીશ અને વિદ્વાન છોકરો ખોળીશ, પછી એ અમારી નાતનો હોય, બીજી બ્રાહ્મણની નાતનો હોય, ગમે તે હોય, મારે કોઈના બાપની હાડાબારી નથી। અને એણે 6-6 દીકરીઓ બ્રાહ્મણને પરણાવી, જોકે પણ એ એમની નાતનો કોઈ ત્રિવેદી મેવાડા હોય, કોઈ અવધિચ હોય, કોઈ નાગર હોય, કોઈ ફલાણો હોય, કોઈ પણ હોય, અને 6-6 દીકરીઓ, પણ એટલી જ ગુણિયલ પાછી, એટલી જ ડાઈ એ બે છોકરીઓને કહી રાખેલી। જો તમે કોલેજમાં ભણો છો, તમારે જાતે જો કરી લેવું હોય તો કરી લેવાની છૂટ છે, પણ મારાથી છાનું રાખીને ના કરશો, તમારે જે કરવું હોય મને કહેજો, હું તમને છૂટ આપીશ। અને જો તમને મારા ઉપર ભરોસો હોય કે મારી માં મારું ભવિષ્ય નહીં બગાડે, તો તમે મારા ઉપર છોડી દેજો। અને છોકરીઓ પણ એવી, માં તું અમારા વિશે જરાય ચિંતા ના કરીશ, અમારું ભવિષ્ય તારે આધીન છે, ને તને જ્યાં ઠીક લાગે ત્યાં તું ગોઠવજે, કારણ કે અમને વિશ્વાસ છે કે તું કોણ છે। એકે એક છોકરી વિદુષી, આજે બધી છોકરીઓ સુખી છે, એક પૈસાનો ખર્ચ કર્યા વિના, નહીં જાન તેડવાની કે નહીં વેવાઈઓને પેલા લિસ્ટ આપવાના કે ફલાણા કરવાના કે આ માટલી કરો અને આ ફલાણું, અને માટલીમાં આટલો જ પેલો કયો કે છે, કયો થાળ કે છે, અમારે ચડોતરમાં તો ધોળો ધોળો હોય ને, હે ગુંદર પાક, હા હા તારી માએ આવો ગુંદર પાક મૂક્યો, કશું જ નહીં, સરળતાથી સાદાઈથી એક માણસને એક બીજા માણસ સાથે જીવન જોડી આપવાનું છે, બે સુખી થાય, કલ્યાણ થાય, બે એકબીજાના પૂરક બને, એકબીજાના રક્ષક બને। તમારો આપેલો પૈસો કે તમારું આપેલું સોનું કંઈ જીવન પાર પાડવાનું નથી, માણસમાં લાયકાત હશે તો સોનું મળી રહેવાનું છે, પણ સમાજ એટલે સમાજ, સમાજની વાત કંઈક જુદી જ હોય છે। એટલે જનકે તો બહુ જ આકુળ વ્યાકુળ થઈને ગમે તેમ બોલવા લાગ્યા, અને માણસ જ્યારે ગમે તેમ બોલે ને તો સબતે કઠિન જાતિ અપમાન, તુલસીદાસજી લખ્યું છે, બધી ગાળ સહન કરી શકાય, પણ જાતિની ગાળ કહેવાય ને બહુ, આપણને કોઈ ધોળિયો ઇન્ડિયન કરીને ગાળ દે તો આપણને રોમે રોમે લાગી આવે, ભલે ને આપણે અંદર અંદર ગમે એમ બોલતા હોઈએ, પણ એ જો આપણને કહે તો આખું એક જાતિનું ગૌરવ ખવાય। તમને કોઈ પાટીદાર તરીકે કરીને ગાળ દે, કોઈ હલકો શબ્દ બોલીને, તો તમને લાગી આવે। તો જનક તો ક્ષત્રિયોને ગાળો દેવા લાગ્યા, ગમે એમ જેમ તેમ બોલવા લાગ્યા કે આ બધા બાયલા ભેગા થયા છે, મને ખબર નહીં, જો આવું હોત તો આમ ના કરોત ને। એટલે પેલો લક્ષ્મણ છે ને, એને ક્રોધ ચડ્યો, આવેશ ચડ્યો, હોઠ ફરકવા લાગ્યા, આંખો લાલ થઈ, હાથ ધ્રુજવા લાગ્યા અને ઊભા થઈ ગયા। એટલે રામે કહ્યું, કેમ બેસ બેસ બેસ, કેમ એક લક્ષ્મણ જુએ ને એક રામ જુએ, શું બધા લક્ષ્મણ ભેગા થાય તો એ કામ ના ચાલે, અને બધા રામ ભેગા થાય તો એ કામ ના ચાલે, બધા ગાંધીજી ભેગા થાય તો એ કામ ના ચાલે, એક થોડા વલ્લભભાઈ પટેલે જોઈએ, અને એકલા પટેલ હોય તો એ કામ ના ચાલે, પછી તો બધું 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 મેળ જોઈએ। કે છે જો આ જનક શું કે છે, અને જો તમારી આજ્ઞા હોય તો હું હમણાં ઉભો થઉં, અને એ ધનુષ 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 કરે છે, પણ એને ઉપાડીને ટુકડા કરીને ફેંકી દઉં ને 100 યોજન સુધી દોડું, તમે કહો એટલી વાર છે। રામે કહ્યું, નહીં, આપણી કોઈ ઈચ્છા નહીં, આપણા વડીલ સાથે છે, આપણા ગુરુજી સાથે છે, અને ગુરુજી હોય એટલે એમને જે ઈચ્છા એમને આધીન થઈને રહેવાનું। આ દેશની એક ખાસિયત બતાવું, અને એ શું છે, પ્રજા બળવાન ક્યારે રહે, અનુશાસનમાં રહે ત્યારે, પ્રજા દુર્બળ ક્યારે થાય, અનુશાસન તોડતી થાય ત્યારે, શિસ્તને તોડતી થાય ત્યારે। અહીંયા જ્યારે ચૂંટણીઓ થાય ત્યારે બે સામસામા પક્ષો લડે, પક્ષમાંય પાછા પક્ષ હોય, પેલો આવે કે પેલો આવે એના માટે લડે, પણ જ્યાં એક નક્કી થયો એટલે બધા એની પાછળ, બધા એની પાછળ। અંગ્રેજોના ત્યાં જઈને જોવું હોય તો જોજો, પહેલાં એ હોય કે હું ઊભો રહીશ, તું ઊભો રહીશ, ફલાણો ઊભો રહેશે, પણ જ્યાં નક્કી થયું કે ભાઈ રેગનને જ ઊભું રહેવાનું છે, એટલે પેલો કેનેડી તરત જ કહે હું તમને હવે સાથ આપીશ, પછી કેનેડી એના પગ ના ખેંચે,
પછી એ ના કરે કે હવે આપણે તોડો, આ પાર્ટીમાંથી પેલી પાર્ટીમાં પાંચ લઈ જાઓ ને પેલી પાર્ટીમાંથી આમાં કરો. અને એટલે પ્રજા બળવાન બને, શક્તિશાળી બને. શક્તિશાળી પ્રજાનું પહેલું લક્ષણ અનુશાસન છે. અલ્સેશિયન કૂતરાને કેમ પાડો છો ખબર છે? એટલા માટે કે આજ્ઞાનું પાલન કરે છે, અનુશાસનમાં રહે છે. એને કહો બેસ એટલે બેસી જવાનું, અને આમ આંગળી કરી એટલે એને વળગત સમજો ને. અને પેલું દેશી કૂતરું છે ને એને બેસ કહો એટલે ઘરમાં બેસી જાય, તમારા રસોડામાં બેસી જાય. અને જ્યારે ખરા ટાઈમે મદદની જરૂર હોય ત્યારે પૂંછડી કરીને ભાગ્યું હોય તો કેનું. એટલે મને એક માણસે કહ્યું કે અહીં તો $20,000 કૂતરા હોય છે, એટલે આ મેં કહું જોઈતા હોય તમે મફત આપીએ અને ગાડા ભરી ભરીને આપીએ, તમારે જેટલા જોઈતા હોય. અમારે ગામમાં આખી રાહત બુમા બૂમ કરતા હોય છે, ઊંઘવા નથી દેતા હોય તો મફત આપીએ જોઈએ એટલા. એટલે ચોર આવે ત્યારે ચૂપ બધા પાછા, વગર જોતા બુમા બૂમ કરતા હોય. અને ખરેખર જયારે ચોર આવ્યો હોય ત્યારે ચોરનું પગ ચાટવા માટે ચોરના આગળ જઈને પૂંછડી પટપટ કરવા લાગે. હવે એ કૂતરાની શું કિંમત હશે અનુશાસનમાં? એટલે અલ્સેશિયનની કિંમત છે, ડાબરમેનની એટલે કિંમત છે કે આ બીજી બધી જે જાતિઓ છે એની એટલા માટે કિંમત છે કે એને આજ્ઞા પાલન કરવા. એટલે એનો માલિક હાથમાં પકડીને આમ ચાલતો હોય, એને વિશ્વાસ હોય કે આ કૂતરો છે ને એ મારો દીકરો, ખરા ટાઈમે મદદમાં નહીં આવે પણ આ મદદમાં આવશે, આ ખરા ટાઈમે મારું રક્ષણ કરશે. અને એટલે પ્રજા પણ અનુશાસનમાંથી બળવાન થતી હોય છે. આપણા ત્યાં તો અનુશાસન તોડવાનું નામ જ ડાપણ છે કે તમને કેટલું તોડતા આવડે છે. એટલે દુર્બળ પ્રજા થઈ, કાયર પ્રજા થઈ ગઈ, વેર વિખેર થઈ ગઈ. એમ નહીં કે એકવાર નેતા ચૂંટી લો અને ચૂંટ્યા પછી એના પાછળ ચાલતા થઈ જાઓ, પછી રકઝક નહીં કરવાની. ત્યારે આપણે તો નેતા ચૂંટવો હોય ત્યારે કાં તો હાજર ના થઈએ, અને હાજર થઈએ ને આપણી ઈચ્છા પ્રમાણે ના ચૂંટાય તો પછી એના પગ ખેંચવાનું કામ શરૂ કરીએ. હવે અમે જોયા છે કેટલા દિવસ તમે બેસો છો, હવે જુઓ અમારા જે એક પરાક્રમ છે હવે શરૂ થવાના, તમે જોજો તો ખરા. એટલે રામે કહ્યું જો ગુરુજી સાથે છે, ગુરુજી સાથે હોય એટલે આપણે અનુશાસનમાં રહેવાનું હોય, એકે એ કરવાનું. જો ગુરુજી ના હોત તો લગામ મારા હાથમાં હોત, અને હું એ ના હોત તો તું સ્વતંત્ર હોત, તો પછી તારે જેમ ધનુષ તોડવા હોય એમ તોડવાની તને છૂટ હોત. પણ અત્યારે ગુરુજી છે એટલે આપણાથી કશું ના બોલાય. અનુશાસન પ્રિય, અનુશાસનમાં રહેવું એનું નામ ગુલામી નથી. ગુલામી જુદી વસ્તુ છે. તમારું ઘડિયાળ છે ને, એ ઘડિયાળની અંદર 25-50 ચક્રો છે નાના મોટા, એ બધા એકબીજામાં જોડાયેલા છે, સંકળાયેલા છે, અને એકબીજાના અનુશાસનમાં છે, છે ને? એટલે તમારો ટાઈમ બરાબર ચાલે છે, પણ એમાંનું એકાદ જરા અનુશાસન છોડી દે અને પછી મરજી પ્રમાણે થોડુંક ચાલે તો આ ઘડિયાળની કઈ કિંમત રહેશે ખરી? તમે બજારમાં જઈને કહો $2 આપવું છે, ક્યારે મફત આપો તો એશા કામમાં. એમાં એક ચક્ર તો ગમે એમ જ ચાલે છે, અને એક ચક્ર ગમે એમ ચાલે અને બાકીના બધા બરાબર ચાલે તો એની કશી વેલ્યુ ખરી? પણ એ ઘડિયાળની વેલ્યુ એટલા માટે છે કે 25 વર્ષ સુધી એ ઘડિયાળના ચક્રો વ્યવસ્થિત ચાલવાના છે. એક પણ ચક્ર જરાય પોતાની પોઝિશનને આગી પાછી નથી કરવાનું, એક પણ સ્ક્રૂ આગો પાછો નથી થવાનો. એટલે લોકો કહે છે કે આ તો કયું રાડાનું છે, આ તો ફલાણાનું છે, આ તો ફલાણાનું છે. એકવાર એક સજ્જને મને ભેટ આપ્યો ઘડિયાળ, એમના ત્યાંથી વિદાય થવાનો પ્રસંગ હતો, અને સીધું ભેટ ના આપ્યું પણ મારી બેગમાં મૂકી દીધું, પેલી આમ હેન્ડબેગ હોય ને એમાં મૂકી દીધું. તો મેં આમ જતી વખતે આમ ચેન આમ કરી તો મેં જોયું આવડો એક ડબ્બો પડેલો અંદર, તો મને થયું કે આ કંઈ વરિયાળી કે એવું કંઈક ખાવા માટે મૂક્યું હશે. એટલે આમ ચેન અડધી બંધ કરીને વળી પાછું કહ્યું લાવ તારે જોઈ લઉં શું મૂક્યું છે અંદર. ધાણા દાળ મૂકી છે. તો મેં જોયું તો સરસ મજાનું ઘડિયાળ. હવે આપણે તો ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. મેં કોઈ દાડો પહેલાં ઘડિયાળ બાંધેલા, પણ પછી તો કોઈ દાડો હાથમાં ઘડિયાળ બાંધ્યું નહીં. એટલે મેં એ ભાઈને કહ્યું કે ભાઈ આ ઘડિયાળ મારા માટે કેમ મૂક્યું? બાપજી મારી ઈચ્છા છે કે આટલું ભેટ તમે લઈ જાઓ. મેં કહું બરાબર છે, પણ હું તો કોઈ દાડો હાથે ઘડિયાળ બાંધતો નથી. અને કે નહીં તમે લઈ જાઓ, આટલી મારી નિશાની છે, આટલા દિવસ રહ્યા ને મારી કંઈક યાદ, પણ તને દુઃખ થશે આ હું દેશમાં લઈ જઈને કોઈ બીજાને આપી દઈશ, અને બીજાને આપી દઈશ તો તને દુઃખ થશે. મને કે બાપજી આ 10,000 રૂપિયાની કિંમતનું ઘડિયાળ છે. મેં કહું તો ભલો થઈને પાછું જ લઈ લે, હું તો જાણતો જ નહોતો કે આ 10,000ની કિંમતનું હશે. આપણે તો જાણીએ કે 150-200ની આસપાસમાં હશે, તો અમારે આશ્રમમાં કોઈ છોકરો બકરો કામ કરતો હોય એને આપી દઈએ કે આ 10,000 રૂપિયાની કિંમતનું છે અને આટલું ઘડિયાળ મારું તમે રાખો. મેં કહું ભાઈ એ 10,000ની કિંમતના બાંધનારા કાંડા જુદા હોય, આ કાંડા જુદા છે. તારે એ 10,000નું કાંડું ખોડી કાઢવાનું, આ કાંડામાં તો 100-150ની ઘડિયાળ નથી બાંધ્યું, હું તો ગજવામાં રાખું ટાઈમ જોવા માટે, ગજવામાં રાખું તો કોઈ વાર
જ્યાં કથા કે બધું સવારે ઉઠવું હોય તો ગજવામાં રાખું, તો તારી બહુ ઈચ્છા હોય તો ગજવામાં રખાય એવું કોઈ ઘડિયાળ હોય તો મને લાવી આપ, આ 10,000 વાળું મારે ના જોઈએ, અને એવું હોય કે ખોવાઈ જાય તો કોઈ ચિંતા નહીં. પછી એ ભાઈએ મને ગજવામાં રાખવાનું એક લાવી દીધું, અત્યારે પણ છે મારી પાસે, બહુ સરસ છે, સારું કામ આપે છે. તો આ પરિસ્થિતિ, હવે એ ચક્ર બધા મેં કહ્યું, એટલે આ 10,000 નું ઘડિયાળ તે આમાં શું છે, બધા સોનાના ચક્ર બનાવેલા છે અંદર, અને સોનાના બનાવેલા હોય તો એનું વજન તો 150 એટલું થાય, તો 2,500 રૂપિયા થાય, કે ના ના એ તમને ખબર ના પડે. મેં કીધું જેને ખબર ના પડે એને આપીને શું કરે, તો જયારે જે એની કિંમત કરતો હોય એને આપને તો ઓરી કામે લાગે. કે છે એમાં બધા જાત જાતના હીરા ને બધું એમાં ઘણી જાતનું બધું મૂકેલું છે, ઘણું અંદર ઘણી જાતની બધી મશીનરીઓ મૂકેલી છે, અને તમે જોજો ને ઘણાના હાથમાં ઘડિયાળ હોય હું જોઉં, પણ એનો ઉપયોગ કશો જ ના કરતા હોય. એમાં અંદર કમ્પ્યુટર હોય, એમાં પેલું કેલ્ક્યુલેટર હોય, એમાં પેલું દોડતા હોય ત્યારે માપવાનું હોય, એ બધું ઘણું હોય. હું કહું કે આ લીધું ત્યારથી કોઈ દાડો ઉપયોગ કર્યો કે ના, ત્યારે શા માટે આ ખર્ચો કરો છો, ખાલી 2 કાંટા વાળું જ રાખો ને ભાઈ. તમે જો એનો ઉપયોગ જ ન કરવાના હો તો એમાં 8-10 વસ્તુઓ હોય, પણ 8-10 માંથી સમય સિવાયની કોઈ વસ્તુનો કદી ઉપયોગ ના કર્યો હોય, પણ માણસને એમ થાય કે 10,000 આપણા હાથ ઉપર 10,000 નું બાંધ્યું છે એટલે રાજી રાજી થઈ જાય, એનો કોઈ ઉપયોગ ના હોય. શું કામ દુઃખી થાવ છો વગર જોતા? એમાંથી 8,000 અને 9,800 રૂપિયા છે એ બીજા કામમાં વાપરો ને, 200 રૂપિયાનું લગ્ન જુઓ ને, એના ટાઈમમાં આના ટાઈમમાં કશો ફેર પડવાનો નથી, કઈ જ ફેર નથી પડવાનો. અને નાતી વખતે કઈ ઉતારીને મૂક્યું હોય ને કોઈ લઈ જાય તો વાંધો નહીં, અને જો આ 10,000 વાળું મૂક્યું હોય ને ભૂલી ગયા હો તો પ્રાણ અધ્ધર થઈ જાય, મારું ઘડિયાળ ક્યાં ગયું, અરે ઘડિયાળ તો ગયું પણ તારો આત્મા તો છે કે નિતિત પાસે. એટલે પ્રજા છે એ અનુશાસનમાંથી મહાન થતી હોય છે, મશીનરી પણ અનુશાસનથી મહાન થતી હોય છે. એટલે રામે કહ્યું કે આપણાથી કશું ના કરી શકાય, ગુરુજીની આજ્ઞા છે એ જ અત્યારે આપણો ધર્મ છે. અને ગુરુએ જોયું, ગુરુ પણ મહાન છે જેવા તેવા નથી, એમણે પણ જોયું કે હવે બરાબર સમય આવી ગયો છે, કાલજ્ઞ સમયને ઓળખનારા બધા હાર્યા છે, બધા થાક્યા છે, ચારે તરફ નિરાશાનું વાતાવરણ છે, અને નિરાશાના વાતાવરણમાં જો કોઈ ઉભો થઈ અને વાતાવરણને આશામાં બદલી નાખે તો એ 10 ગણો મહાન થાય, 10 ગણો. એટલે વિશ્વામિત્રે રામના સામે જોયું, ઉઠવ રામ ભંજવ ભવચાપા, ઉઠો હવે ઉઠો અને આ ભવચાપ જે શિવનું ધનુષ છે ને એને તોડો, મેટવ જનક પરિતાપા, અને જનકના મનનું જે દુઃખ છે એને મટાડી દો, ઉઠો હવે ઉભા થો. અને જ્યાં ગુરુએ આજ્ઞા કરી એટલે રામ તરત જ ઉભા થયા, ઉભા થઈને પગમાં નમસ્કાર કર્યા. મહાપુરુષોના ચરિત્ર જોજો, એમની જીવન પદ્ધતિ જોજો, જેવા ઉઠ્યા ધનુષ તોડવા જવું છે પણ પહેલું શું કામ કર્યું, પહેલા જ ગુરુજીના ચરણોમાં નમસ્કાર કર્યા. એટલે ગુરુએ હૃદયથી આશીર્વાદ આપ્યો, વિજય ભવ, વિજય ભવ. પછી ધીરે રહીને ચાલવા લાગ્યા. અમાપ બળ છે, અમાપ શક્તિ છે, પણ એ શક્તિ ઉછાછળી નથી, એ શક્તિ છે ને ઉભરાતી નથી, એ શક્તિ કાબુમાં કરેલી છે. એટલે ધીરે 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 જઈ રહ્યા છે. રાવણ ચાલ્યો ત્યારે ચાલ કેવી હતી, ધમધમાટ કરતો જતો. બીજા બધા ચાલ્યા તો કેવી રીતે ચાલ્યા, ધમધમાટ કરતા ચાલ્યા. આપણામાંથી કોઈ કોઈ છે ને દેશમાં આવે ને, દેશમાં એટલે જુદા જ પડી જાય, પડે કે નહીં, પાટલું પેલા ચમકતા હોય જુદા, જર્સીઓ જુદી પહેરી હોય, બધું જુદું જ લાગતું હોય, અને પછી પાછા કેટલાક લોકો ગંભીર હોય, બહુ ગંભીર હોય, એ એમ માનતા હોય અમેરિકામાં જઈને 2 પૈસા ભલે કમાયા પણ અંતે તો આ ધરતી છે એ જ ધરતી છે, જનની જન્મભૂમિ જ સ્વર્ગાદપિ ગરીયસે. એમને દેશના માણસો પ્રત્યે હિણપત ના હોય. એક બીજી વાત પણ તમે અનુભવ કરજો, હિણપતનો જે શિકાર થયા હોય ને એ લોકોને હિણપતની નજરે જુએ, અહીંયા ધોળા તમને હલકી નજરે જુએ એટલે તમે દેશવાળાને જઈને હલકી નજરે જુઓ. અને એટલું યાદ રાખજો કે તમે અહીં 1,00,000 રૂપિયા કમાશો, 1,00,000,000 કમાશો, પણ દેશમાં તમને જે સ્વમાન મળશે એ સ્વમાન આ ભૂમિ ઉપર તમને કદી મળવાનું નથી. ભલે તમે ગમે તેવી પોઝિશન ઉપર જઈને પહોંચો પણ આ ભૂમિ ઉપર તમારે થોડુંક સ્વમાનનું બલિદાન કરીને જ જીવવું પડશે. એટલે પેલા દેશમાં જાય, અને જાય તો ખરા, અને એમના પાટલું ને એમના ડ્રેસ ને એ બધું જોવે, પાછા વળી શું કેટલાક લોકો શું હોય ખબર છે, પેલું આવું છાંટવાનું લઈ ગયા હોય, નથી આમ દબાવવાનું આવતું હોય છે, આમ કઈ છાંટે છે ને આખા શરીર ઉપર, એટલે જ્યાં નીકળે ત્યાં આમ જાણે પેટ્રોલ 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 દેખાતું હોય, એટલે એ છાંટી છાંટીને ફરતા હોય, છાંટી છાંટીને ફરતા હોય,
તો ગામના બિચારા માણસો, ગરીબ કે સામાન્ય માણસો, એમાં આ બહેનો બહુ લલચ. પેલી બેન નીકળી હોય ને છાંટીને, એટલે પેલી બેન કે જરાક હોય તો મને થોડુંક આપજે ને, મારે થોડુંક, તારે ત્યાં ઘણું મળે છે, હું તો તારી બેન પણી એમ કે. એટલે કેટલાક લોકોની અંદર શક્તિ હોય પણ એ શક્તિ ઉછાછડી ના હોય, એ શક્તિ ઉભરાતી ના હોય. ત્યારે કેટલાક માણસોમાં તમે જુઓ થોડીક શક્તિ હોય પણ ઉભરાવા લાગી હોય, ઉછાછડી થઈ ગઈ હોય. રામમાં અમાપ શક્તિ છે. રામમાં કેટલી શક્તિ છે એ વિશ્વામિત્ર જાણે છે, એ વશિષ્ઠ જાણે, દશરથ નથી જાણતા, એ વશિષ્ઠ જાણે છે, વિશ્વામિત્ર જાણે છે. એટલે ધીરે 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 અનાશક્તિ, પૂર્ણ અનાશક્તિથી જાય છે. ગીતાનો અનાશક્તિ યોગ જોવો હોય મૂર્તમાન તો રામમાં જોજો. અને જ્યાં મેદાનમાં ચોકમાં એ આવ્યા એટલે આખી જે સભા ભરાયેલી એની નજર પડી ઉપર, અને નજર પડી એટલે ઘણા લોકો કહેવા લાગ્યા કે આ તો પેલા કાલ નીકળ્યા હતા એ, આહા ખરી જોડી તો આ જ છે, અને સીતાના સાથે ખરી જોડી તો આમની જ બંધ બેસતી આવે એવી. પણ બધા પાછા નિરાશ થઈ ગયા કે જે ધનુષને રાવણ ના હટાવી શક્યો, મોટા મોટા મહારથીઓ ના હટાવી શક્યા, એ ધનુષને આ ફૂલ જેવો બાળક ક્યાંથી હટાવી શકવાનો હતો? આ તો ફૂલ જેવો બાળક છે. એટલે પાછા મનોમન શું કહે છે, હે ભગવાન, અમારા પુણ્ય અમે આ છોકરાને આપીએ છીએ, અમારા જેટલા પુણ્ય હોય એ બધા પુણ્ય આ છોકરાને આપીએ છીએ, તું એના હાથમાં બેસી જજે અને એને તું વિજય અપાવજે. રામે કોઈની પાસે આશીર્વાદ ના માંગ્યો, કોઈની પાસે નહીં, પણ રામના ગુણોએ આશીર્વાદ ખેંચી લાવ્યા. તમારામાં સદગુણ હોય ને તો તમને દુશ્મને આશીર્વાદ આપે, પણ જો તમારામાં સદગુણ ના હોય ને, દુર્ગુણ હોય ને, તો સગી માય તમને આખો દિવસ એમ જ કે તારું નખો જાય. હવારથી સાંજ સુધી એ સગી મા હોય ને, એ સગી મા આનું આ જ બોલું કે તારું સત્યાનાશ જાય. હું એકવાર એક બેનને મેં પૂછ્યું કે આ તમે શું બોલો છો, કે આ છોકરો બહુ પજવે છે. મેં તો છોકરો તો પજવે છે, પણ એ પજવવાના જવાબમાં તમે જે બોલો છો એનો અર્થ જાણો છો કે ના? એ તો અમે, મારી મા બોલતી હતી એટલે હું શીખી લાવી એમ કે. મેં કહ્યું હવે તમારી દીકરીઓ શીખવાની છે. એક ખેડૂત છે ને, એના ગાડામાં બેઠેલો, કંઈક એક ગામથી ઘણા વર્ષો પહેલાં એક ગામથી બીજા ગામ જવું ને, ગાડામાં બેઠેલો તે થોડી થોડી વારે પરણો મારે, અને પેલો ખેડૂત બળદને શું કહે, ખરે તારો ધણી મરે, તારો ધણી મરે. ત્યારે મને થયું કે આ નક્કી કોઈ બીજાનો માગેલો બળદ હોવો જોઈએ, અને જેનો માગ્યો હશે આનો દુશ્મન હોવો જોઈએ. મેં કહ્યું ભાઈ આ બળદ ક્યાંથી માગી લાયા છો? કે નહીં બાપજી, કોઈનો નથી માગી લાયા. તો કોનો છે? તો કે મારો જ છે. મારો? તમારો જ છે કા? અને તમે એને એમ કહો છો તારો ધણી મરે, એટલે કોણ મરે? એનો અર્થ તમે સમજ્યા કે ના? એનો વિચાર જ નથી કર્યો. આ તો મારો બાપ બોલતો હતો એટલે હું શીખ્યો છું, એ ગાડું હાંકતા આવું બોલતા હતા એટલે હું એ આવું શીખ્યો છું. મેં કહું હવે તમારો છોકરો એ આવું શીખવાનો છે, તારો ધણી મરે, એટલે ભાઈ તારો ધણી બીજો કોઈની તું જ છે, હવે શું કામ આવું બોલે છે? સારું છે કે બોલેલું બધું ભગવાન નોંધ નથી કરતો, અને તમારી તમારી વાણીને સત્ય નથી બનાવતો, એટલું સારું છે. બાકી જો સત્ય બનાવે તો તો થઈ રહ્યું, આવી રહ્યું. લોકોએ આશીર્વાદ આપ્યા, આશીર્વાદ આપ્યા, અંતરથી ઉમટ્યા બધા, હે પ્રભુ અમારા પુણ્ય લે, પણ આ છોકરાને શક્તિ આપ, અને આના બવડામાં આવીને તું બેસી જાને, આને વિજયી બનાવ. એકે એકના હૃદયમાંથી આશીર્વાદ નીકળી રહ્યો છે. રામાયણ એમ કહે છે કે ગુણ એક એવી વસ્તુ છે કે તમે દુશ્મનનું મન પણ જીતી શકો જો તમારામાં સદગુણો હોય તો, અને દુર્ગુણ, અને દુર્ગુણમાં અહંકાર એક એવી વસ્તુ છે કે સગા મા બાપ પણ તમારાથી વિરોધી થઈ જાય. જરાક આગળ ગયા અને આંખમાં આંસુવાળા સીતાજી ઝરોખામાં બેઠેલા છે, એમને પેલી સખીઓએ કહ્યું જો 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 કોણ આવ્યું જો, અને સીતાજીએ જોયું કે ઓ આ તો અત્યાર સુધી દેખાતા જ નતા, ક્યાં સંતાઈને બેસી ગયા હતા, હવે આવ્યા. અને એક વાર તો મનમાં આનંદ થઈ ગયો કે આવ્યા તો ખરા, મોડા મોડા તો આવ્યા તો ખરા, પણ હવે આ ધનુષ એમનાથી કઈ તૂટવાનું, રાવણ ના તોડી શક્યો, મોટા મોટા રાજાઓ ના તોડી શક્યા, એમનાથી શું તૂટવાનું હતું? અને એ સીતાજી સખીઓની સામે જુએ છે, પ્રશ્નાર્થક જુએ છે કે જઈને જનકને કહો કે આ સ્વયંવર સ્ટોપ બંધ કરે, અને અમારા બેનું ગોઠવી આપે કે વગર સ્વયંવરે સ્વયંવર એમ કહો. પણ સખીઓ કહે છે અમારાથી એવું કહેવાય નહીં, હવે ધીરજ રાખો, ધીરજ રાખો, શું થઈ રહ્યું છે આપણે જોઈએ. પછી આગે આગે ગોરખ ચાકે, અને રામ છે એ તો ધનુષની પાસે પહોંચ્યા, ત્યારે અહીં લક્ષ્મણ છે ને એ આમ ડોળા કાઢીને સભા સામે જોઈ રહ્યા છે. હમણાં ખબર પડશે તમને, તમે બધા અને જનકના સામે જોઈ રહ્યા છે, અને લક્ષ્મણ છે ને એ દિગ્ગજોને કહે છે દિશાઓના હાથીઓને જોજો, દિશાને પકડીને રાખજો, રામ ધનુષ ઉપાડવાના છે.
હે શેષનાગ ધરતીને પકડજે, લામ ધનુષ ઉપાડવાના છે, આ કોઈ જેવું તેવું કામ નથી. એમ લક્ષ્મણ છે ને એ બધી બેકગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે, એટલે ચારેય તરફથી બધી તૈયારી છે, ને જઈને ધનુષની પાસે ઉભા છે. લોકોનો પ્રાણ અધ્ધર થઈ ગયો છે, અને સીતાજીનો પ્રાણ તો અધ્ધર જ છે. અત્યાર સુધી એમણે સીતાજીના સામે જોયું નથી, એમને ખબર છે કે ઝરોખામાં કોણ બેઠેલું છે, પણ મર્યાદા એટલે મર્યાદા. અને સૌથી મોટામાં મોટી મર્યાદા કોને જોઈતી હોય છે ખબર છે? પ્રેમને. પ્રેમ જ્યારે મર્યાદા વિનાનો થઈ જાય ત્યારે સ્વચ્છંદ થાય, અને સ્વચ્છંદ થાય એટલે આત્મનાશ કરીને બેસે, પોતાનો જ નાશ કરીને બેસે. એ પોતે જેટલો મર્યાદામાં રહે, તમે જોયું નહીં તમારા મગજના ઉપર પરમેશ્વરે કવચ મૂક્યું છે. કોઈ ડૉક્ટરને જઈને પૂછજો કે એના એના રક્ષણ માટે કેટલી ખોપડી મજબૂત મૂકી છે. એકવાર લાકડી પડી હોય ને તો એ ખોપડીમાં બહુ બહુ તો તિરાડ પડે, પણ અંદરનું મગજ જલ્દી ડેમેજ ના થાય. જો એ મગજને એમને એમ ખુલ્લું મૂકી દીધું હોત તો માણસ જીવી જ ન શક્યો હોત. પરમેશ્વરે એના ઉપર એક મર્યાદાનું કવચ મૂક્યું છે. તમારી કિડની, તમારું હાર્ટ, તમારા ફેફસા બે હાડકાના વચ્ચે મૂકી દીધા, દરેકના ઉપર હવે જો એ બધાને ખુલ્લા મૂક્યા હોત, છૂટા મૂક્યા હોત તો માણસ જીવી જ ન શક્યો હોત. એમ માણસના સુખની પરાકાષ્ઠા પ્રેમ છે, અને પ્રેમ છે એને જો કવચ ન હોય તો તો એ તો વિનાશ કરી મૂકે. એ સૌથી કોમળમાં કોમળ, નિર્મળમાં નિર્મળ, સૌથી જેને આપણે કહીએ એટલે આપણા ત્યાં શું કહેવાય છે ખબર છે? એને હીરના તંતુ કયો છે, એવો તંતુ કે જે ઝીણામાં ઝીણો તંતુ છે, એની દોરે એ ભગવાન બંધાયેલો છે, એની દોરે પ્રેમ બંધાયેલો છે. જો જરાક એના ઉપર ટચકો પડે તૂટતા વાર ના થઈ જાય, એટલે એને તો મર્યાદાનું પૂરું રક્ષણ જોઈએ. એટલે રામ છે એ પરણવાર, એ વિજયી થવાના છે, પણ વિજયી થતા પહેલા પણ એ મર્યાદાનું પાલન કરે છે. અમારે ત્યાં આશ્રમમાં છે ને તે રિવાજ જ પડી ગયો છે વર્ષોથી, કે લોકો પરણીને પરણવા જાય ત્યારે આવે, અને પરણીને આવે ત્યારે આવે. પરણવા જાય ત્યારે છોકરો એકલો આવે, અને પરણીને આવે ત્યારે પતિ પત્ની બંને આવે. પછી આશ્રમમાંથી અમને શ્રીફળ આપીએ, ગીતાજી આપીએ, કંઈક બે શબ્દો ઉપદેશના કહીએ, મા બાપની સેવા કરજે એવું કંઈક કહીએ, અને એવું બધું એવો રિવાજ પડે. બાજુના ગામમાંથી આવે, જેટલા ઓળખીતા હોય, કંઈક પ્રેમ ભાવ રાખતા હોય, એ બધા કે બાપજીના ત્યાં મળીને દર્શન કરીને આવજો. એના મા બાપ એવી ઈશારા છે. એક પતિ ને પત્ની આવ્યા પરણીને, સીધા જાનમાંથી સીધા જ આવ્યા મારે ત્યાં, અને આવ્યા એટલે પહેલો પ્રવેશ પત્નીએ કર્યો, પાછળ પાછળ પુરુષ આવે, એટલે એનો અર્થ થયો કે આ મર્યાદા તૂટી છે. તમારે ઘરમાં ગમે તેમ કરો, પણ કોઈ જગ્યાએ જાઓ ત્યાં તો આખી રીતે જાઓ. પહેલા પુરુષે આવવું જોઈએ, પછી પત્ની, હું બેઠેલો આવ્યો, પછી પેલી બેન હતી એ બેસી ગઈ, પુરુષે બેઠો. વિશેષતા તો જુઓ, એ બેન હતી ને એ ખાલી ખુશી પડેલી એના ઉપર બેઠી, પેલો પુરુષ નીચે બેઠો. એટલે બેન છે ને એ ખુશી હતી ને ત્યાં બેસી, એટલે કોઈ ડાયુ માણસ હશે એને આમ ઈશારત કરી નીચે માર. હવે એમની શરૂઆત અહીંથી જ થઈ છે, એમની શરૂઆત અહીંથી જ થઈ છે, એટલે વળી પાછી નીચે બેઠી. હવે નીચે તો બેઠી, પણ હું કંઈક પ્રસાદ કે એ બધાની પાણી વ્યવસ્થા કરું એના પહેલા તો એને જીવામાંથી કાંસકો કાઢી ઓળવા લાગી બેઠી બેઠી. બરાબર છે, એનો પતિ આમ બેઠો છે, હું આમ બેઠો છું, અને એ આમ માથું ઓળી રહી છે બેઠી બેઠી. એટલે હું સમજી ગયો કે આ છોકરી સુખી થવાની નથી. કેમ સુખી નથી થવાની? એનામાં મર્યાદાના લક્ષણ જ નથી, અને મર્યાદાના લક્ષણ નથી એટલે હવે બે મિનિટમાં મારી નજરે એ અળખી થઈ છે, તો હવે એના ઘરમાં જઈને શું થવાની છે? અને આપેલી શિખામણ કેટલા દિવસ ચાલવાની હતી? તમે ઉપરથી શિખામણ આપો એ કેટલા દિવસ રહેવાની હતી? પછી તો હવે 6-7-8 મહિના થતાં થતાં ખબર પડી કે એના છૂટાછેડા થઈ ગયા, એના છૂટાછેડા. એટલે પ્રેમ છે ને એ પ્રેમમાં ઉછાછડાપણું ના હોય, પ્રેમમાં સ્વચ્છંદતા ના હોય, એ તો મર્યાદામાં દીપી ઉઠે. અને એટલે રામે અત્યાર સુધી આવ્યા પણ ઝરોખા સામે આંખ ઉપાડીને જોઈ નથી. રામના હૃદયમાં સીતા છે, અને સીતાના હૃદયમાં રામ છે. પ્રેમમાં કોઈ ખોટ નથી, પણ છતાંય ઉપર મર્યાદાનું તાળું છે. પણ ધનુષની પાસે જઈને ઉભા, અને એમણે થયું કે હું ધનુષને ઊંચું કરું એના પહેલા એક વાર જરા ઝરોખા સામે જોઈ લઉં, તો સીતાજીની નજર તો રામના ઉપર જ છે. અને રામે એક વાર જ્યાં સીતાજીના સામે જોયું, અને જોયું તો ચહેરામાં આખો શ્રાવણને ભાદરવો વહી રહ્યો છે. અને તુલસીદાસજી લખે છે કે ક્યારે એમણે હાથ ઊંચો કર્યો, ક્યારે નીચો કર્યો, ક્યારે ધનુષને પકડ્યું અને ક્યારે ઊંચું કર્યું એ કોઈને ખબર જ ના પડી.
એકદમ વિદ્યુતની માફક હાથ ઊંચો કરીને નીચો કર્યો, હાથ ધનુષને પકડ્યું અને જાણે કોઈ કમળની દંડી પકડી હોય, કમળની દંડી રૂની માફક એને ઉપાડ્યું અને ઉપાડતાની સાથે વચ્ચેથી બે ટુકડા કરી અને ધડામ દઈને જે અવાજ થયો ધણાણાણાણાણાણાણાણા કરી દૂર દૂર સુધી એને ગર્જના થઈ ગઈ. એક ટુકડો આ બાજુ નાખ્યો, એક ટુકડો આ બાજુ નાખ્યો. ગુરુ હિ પ્રણામ મન હિ મન કિન્ના. અને ગુરુજીને મનમાં ને મનમાં નમસ્કાર કર્યા, પોતાના માતા પિતાને નમસ્કાર કર્યા અને મનમાં મનમાં કહ્યું તમારી કૃપાથી તમારી દયાથી આજે વિજય મળ્યો, આજે સફળતા મળી. અને પછી કઈ નગારા વાગવા માંડ્યા, કઈ ઢોલ વાગવા માંડ્યા અને સીતાજીની છાતી તો હરખમાં આમ આમ ઉછળી રહી છે ને, ચારે જનકને આનંદ છે ને, બધાને આનંદ છે, ખાલી થોડાક લોકો જ દાંત કચકચાવી રહ્યા છે કે આવરી વચ્ચે કોણ નીકળી ગયો, આ વચ્ચે કોણ આવી ગયો. કોઈ પણ સારું કામ, કોઈ પણ સુંદર કામ કરો એમાં થોડાક લોકો તો હાથ હાથ આમ આમ હાથ છે ને ઘસનારા થોડાક લોકો તો રહેવાના રહેવાના ને. તમારું સારું જોઈને કેટલાકની આંખોમાં થોડુંક ઝેર તો આવવાનું જ. બિરબલને છે ને, બિરબલને અકબરે પૂછેલું, બિરબલ એમ બિરબલ ક્યાં આપણા આખા શરીરમાં વાળ છે તો મારા હાથમાં હથેળીમાં વાળ કેમ નથી, બોલ જવાબ આપ. અને હાજર જવાબ એટલે હાજર જવાબ, ઇન્ટરવ્યુ એટલે ઇન્ટરવ્યુ. પછી કે હું વિચાર કરીને કહીશ, કાલે કહીશ, પરમ દિવસે કહીશ, હાજર જવાબ એટલે હાજર જવાબ. બોલ મારા આખા શરીરે વાળ છે, મારી હથેળીમાં વાળ કેમ નથી. અને બિરબલ એટલે હાજર જવાબ. એણે કહ્યું નામદાર તમે તો સોના મોરો આમ ભરી ભરીને લોકોને આપો છો ને એટલે ઘસાઈને વાળ નીકળી ગયા છે. હા કેટલો સરસ જવાબ આપ્યો. એ બધા બરાબર છે પણ તારા હાથમાં નથી વાળ તો, કે હું લઉં છું એટલે ઘસાઈ ગયા છે. હું તમે આપો છો ને હું લઉં છું એટલે મારા હથેળીમાંથી ઘસાઈ ગયા છે. પણ આ બધા બેઠા એમના હાથમાં નથી કે તમને આપતા અને મને લેતા જુએ છે ત્યારે આ બધા આમ હાથ ઘસે છે એટલે એમના હાથમાં એટલા માટે નથી. તમે જયારે આપતા હોવ છો અને હું જયારે લેતો હોઉં છું ત્યારે આ બધા આમ આમ કરતા હોય છે એમ કે, એટલે એમના હાથમાં નથી. રામના રામને કોઈ મોહ નિર્મોહ વિજય પ્રાપ્ત કર્યો તે છતાંય કોઈ ગર્વ નહીં, કોઈ અહંકાર નહીં, એ જ ધીમી ચાલથી ધીરે 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 વિશ્વામિત્રની પાસે આવી પગમાં પડીને નમસ્કાર કર્યા અને કહ્યું ગુરુજી આપની કૃપાથી આપના આશીર્વાદથી આ વિજય મળ્યો. વિશ્વામિત્રે તો છાતી સાથે લગાવી દીધા અને કહ્યું રામ મને ખબર જ હતી, હું જાણતો જ તો. પેલી બાજુ જનકને ખબર પડી કે આ તો દશરથના પુત્ર છે, તો કે આપણે ઘરે બંધ બેસતું આવી ગયું, જે ઘર જોઈતું હતું આ રાવણ વાળું ઘર નતું જોઈતું, પણ હવે શું કરે આવીને બેઠા હતા. પણ જનકને દશરથ જેવો વેવાઈ મળે પછી તો શું વાત જ. શતાનંદને કહ્યું જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો, આપણે જઈને સીતાજીને લઈ લો ને વરમાળા પહેરાવી દેવી છે. સીતાજીને લઈ અને જનક છે એ જનક શતાનંદ ભરી સભામાંથી જઈ રહ્યા છે અને જ્યાં રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઉભેલા છે ત્યાં જઈ અને સીતાજીને વરમાળા પહેરાવવાની બહુ ઈચ્છા છે પણ હાથ ઊંચો નથી થતો, શરમથી આંખ ઊંચી નથી થતી. સંસારની મર્યાદા શરમ છે અને એ પણ યાદ રાખજો, સંસારમાં પણ એક શરમ છે ને એ તો એક બહુ મોટામાં મોટું ઉદ્રેક સાધન છે. એ જો ન ચાલ્યો જાય, માણસ જો શરમ વિનાનો થઈ જાય, એમાં પણ પુરુષ કદાચ શરમ વિનાનો થઈ જાય તો ચાલે, પણ સ્ત્રી જો શરમને નેવે મૂકી દે એટલે એમ સમજવાનું કે ખલાસ ખતમ. એ સ્ત્રી પોતાના પગે જ પોતાના હાથે કુવાડો મારતી હોય છે, એની જે નફટાઈ છે ને એ જ એનું મૂલ્ય ખતમ કરી નાખે, એ જ એને ટકાની ત્રણ બનાવી દે. જો એ શરમ સાથે જીવતી હોય તો એ કરોડની થઈને જીવે, પણ જો એ શરમ વિનાની થઈને જીવે તો એનું મૂલ્ય ટકાનું ત્રણ થઈ જાય. વેશ્યાના મૂલ્યમાં અને એક ઘરની જે સૌભાગ્યની નાર છે એના મૂલ્યમાં કેટલો મોટો ફરક છે ખબર છે? એને તો થોડાક ચાંદીના ટુકડા ફેંકો એટલે તમે કહો એમ નાચે, તમે કહો એમ મુજરો કરે, તમે જેમ કહો એમ કરે, એ તો થોડાક ચાંદીના ટુકડા એનું મૂલ્ય છે. પણ ઘરની જે સૌભાગ્યની સ્ત્રી છે એનું એનું મૂલ્ય તો કરોડોમાં છે, લાખોમાં નહીં કરોડોમાં છે. એના માટે રામ યુદ્ધ કરે, પેલાના માટે કોઈ યુદ્ધ ના કરે. એટલે સીતા શરમથી આ પડ છે ને આંખના પોપચા છે ઊંચા નથી થતા, હૃદયમાં વાળ પ્રેમનો દરિયો ઉછાળા લઈ રહ્યો છે. સતાનંદે કહ્યું સીતાજી હાર પહેરાવો. સીતાજીનો ધીરે ધીરે ધ્રુજતો ધ્રુજતો હાથ ઊંચે થઈ રહ્યો છે, અડધે સુધી આવ્યો હશે અને રામે કહ્યું મારે પરણવું નથી. હે કે આ તો પુંખાવાના ટાઈમે જ ના પાડી નું ભારે માંડ મૂર્તિઓ મળ્યો તો ધનુષ તોડ્યું અને હવે શું કહો છો કે ના મારે પરણવું, તો ધનુષ કેમ તોડ્યું?
કે તમે કહેતા હતા કોઈ ક્ષત્રિય નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ ક્ષત્રિય નથી, એ બતાવવા માટે કે દુનિયા કદી નિર્બીજ હોતી નથી, એટલું બતાવવા માટે. હવે કેમ પણ શા માટે પરણવું નથી, કારણ શું છે? કે છે હું રામ છું અને મારો એક નિયમ છે. અમે ચાર ભાઈઓ છીએ, અમે ચાર ભાઈઓ છીએ, બાકીના ત્રણ ભાઈઓને છોડીને હું કોઈ સુખ ભોગવતો નથી. એટલે હું પરણીશ તો ત્રણ ભાઈઓની સાથે પરણીશ, એટલે અમે પરણશું તો ચારે સાથે પરણશું. મારે એકલાને પરણવાની તૈયારી નથી. ત્યાં જનક કે બોલતા શું નથી, મારે ચાર દીકરીઓ છે. આ એકમાં એકમાં આટલી ઉપાધિ થઈ તો બાકી ત્રણ માં મારા કેટલા કેટલા દુઃખ ભોગવવા પડે, એ તો ઉલટું સારું થયું. માટે મારે ચાર દીકરીઓ છે ને તમે ચાર ભાઈ છો, એટલે હવે કરો ફતે, મારે ચારે ચાર દીકરીઓ પરણવાનો અવસર આવી ગયો. અને રામે વરમાળા સ્વીકાર કરી, આરોપી. પછી તો બધી વાતો થઈ, પણ તમને ખબર છે શ્રેયાંસી બહુ વિજ્ઞાની, શ્રેય કાર્ય શુભ કાર્ય ભાગ્ય જ વિઘ્ન વિનાનું હોય, ભાગ્ય જ વિઘ્ન વિનાનું. એમાં જાત જાતના વિઘ્નો આવે. પેલા જે હાથ ઘસનારા બેઠા છે ને, એ બેઠા બેઠા વિચાર કરે છે કે લે હવે શું કરશું. તો કોઈએ સલાહ આપી કે એમ કરો, સીતાનું અપહરણ કરો, ઉપાડો, આ તો બે છોકરા જ છે, એમ કે એ શું કરવાના હતા. પણ કે આપણે જીત્યા નથી, અરે જીત્યા ને હાર્યા, આ બહુડામાં જોર હોય એનું નામ જીત. જીત નો બીજો શું અર્થ છે? ત્યારે કેટલાક ડાયા રાજા હતા કે આ નાક તો પેલાનું કપાઈ ગયું છે, હવે બીજી વાર શું કામ કપાવો છો? તમને ખબર નથી, પેલો લક્ષ્મણ જો ખીજાયો ને તો આ તમને એકે નહીં જીવતા નહીં છોડે, તમે એ છોકરા ના સમજતા. તેજવંત લઘુ ગનિયના રાણી, એ શાંતિથી ઉભો છે એટલે તમે, બાકી જો એ જો ચીડાયો તો તમને ઘર જવાનું ભારે થઈ પડશે. એટલે બધા બેઠા બેઠા ષડયંત્ર કરી રહ્યા છે કે હવે કંઈક એવું કરો કે આ રંગમાં ભંગ પડે એવું કંઈક કરો. અને ત્યાં તો પરશુરામ આવીને ઉભા થઈ ગયા. એ વિકરાળ ચહેરો, ભયંકર, હાથમાં પરશુ, વિકરાળ ચહેરો છે. અને એક સંઘર્ષ પ્રાચીન કાળનો, ક્ષત્રિયોનો ને બ્રાહ્મણોનો સંઘર્ષ, એ બહુ પ્રાચીન કાળનો સંઘર્ષ. એમાં 21 વાર એમણે પૃથ્વીને નક્ષત્રી કરેલી. લોકો એનો અર્થ નથી સમજતા. લોકો એમ એમ સમજે છે કે એ પહેલી વાર નક્ષત્રી ખરી, પછી બીજી વાર ક્ષત્રિયો આવ્યા ક્યાંથી? એટલે ઘણા લોકો તો આજે શું કહે છે ખબર છે, કે ખરા ક્ષત્રિયો હતા ને એ તો પરશુરામે મારી નાખ્યા, આ તો બધા નકલી રહી ગયા, એમ ઘણા લોકો એવું કહેતા હોય છે. નહીં નહીં, એવું નથી. એનો અર્થ શું છે? 21 વખત એમણે ક્ષત્રિયો સાથે યુદ્ધ કરેલા, અને યુદ્ધ કરી કરીને ક્ષત્રિયોનો નાશ કરેલો. જેવી રીતે જર્મનોએ યહૂદીઓનો નાશ કર્યો, અંગ્રેજોએ આયર્લેન્ડની પ્રજાનો નાશ કર્યો, એક પ્રજા બીજી પ્રજાનો નાશ કરે. પહેલા એક વચગાળાનો સમય હતો જેને બર્બર યુગ કહેવાય. બર્બર યુગ, મેક્સિકો ઉપર ચડી આવ્યા સ્પેનિશો, તે આખા મેક્સિકોમાં જેટલા રેડ ઇન્ડિયનો જે મૂળ ત્યાંના જે કયા પેલા યાંક કઈ કઈ પ્રજા લુકા, આ જે મૂળ પ્રજા હતી એને કાપીને સાફ કરી નાખી, થોડી ઘણી રહી જઈ બિચારી, આજે અસ્તિત્વ વિનાની થઈ ગઈ. એમ એક પ્રજા બીજી પ્રજાનો નાશ કરી નાખતી. ત્યારે આટલી બધી વ્યવસ્થા કે ઉદારતા કે એ બધું નહોતું કે ચાલો એને તો જીતેલી પ્રજા હારેલી પ્રજાને ગુલામ બનાવીને રાખે, દાસ બનાવીને રાખે. આ બધી પદ્ધતિ ભારતમાં તમે ના જોઈ? મુસ્લિમોએ તમારા ઉપર જજિયા વેરો નાખ્યો, ટેક્સો નાખ્યા, તમને આ રાઈટ નહીં, તમને આ રાઈટ નહીં, બધું કેટલું થયું. એમ ક્ષત્રિયોમાં અને આ બ્રાહ્મણોની જે લડાઈ ચાલતી હતી એમાં 21 વખત આ પરશુરામે ક્ષત્રિયોને મારેલા અને ક્ષત્રિયોનો નાશ કરેલો. અને પાછળથી પછી સમજૂતી થયેલી. આ સંઘર્ષ તો ઠેઠ 5મી શતાબ્દી સુધી ચાલ્યો, 7મી શતાબ્દી સુધી, તમને ઇતિહાસ ખબર નથી. 5મી શતાબ્દી પાટલીપુત્ર ઉપર કણવ વંશ આવ્યો, શાતવાહન આવ્યો, અને એક બીજો વંશ હું નામ ભૂલી ગયો છું. લગભગ 150 વર્ષ સુધી એ વંશે રાજ કર્યું પાટલીપુત્ર ઉપર. દક્ષિણમાં કયું એક ગામ ભૂલી ગયો, વિજયાનગરમ, દક્ષિણમાં જે વિજયાનગરમ છે એ વિજયાનગરમ ઉપર પણ એક વંશ આવ્યો. અને મહારાષ્ટ્રમાં પેશવા વંશ આવ્યા, બાજીરાવ ને બધા પેશવાઓ આવ્યા ને, આ આયા બરાબર 5મી શતાબ્દીની આસપાસ. મનુસ્મૃતિની રચના થઈ. આજે જેને તમે મનુસ્મૃતિ કહો છો ને, એ મનુ મહારાજની રચેલી નથી, 5મી શતાબ્દીમાં રચાયેલો ગ્રંથ છે. અને એ પછી આ બંનેનું સમાધાન થયું. એકને ગો બ્રાહ્મણ પ્રતિપાળ કહીને રાજવી બનાવ્યો, અને બીજાને છે તે ધાર્મિક ક્ષેત્રની સુપ્રીમતા આપી. અને બંને પછી મળીને રહ્યા. બાકીની પ્રજા છે એ એટલી પાવરફુલ નથી, એટલે બાકીની પ્રજા એમને એમ રહી ગઈ. તો તમે ઇતિહાસ જુઓ તો તમને ખ્યાલ આવે. તો પરશુરામ આવીને ઉભા રહ્યા,
અને એટલે પેલા રાજા ખુશ થયા કે એ હવે તો ઠંડા પાણીએ ખસ જવાની છે, હવે ઠંડા પાણીએ ખસ. અને પરશુરામ તો ધુઆ ફુઆ થઈ રહ્યા છે, આમ કુહાડો ચમકાવી રહ્યા છે. મારો ઈષ્ટદેવ શિવ છે, આ શિવના ધનુષને તોડ્યું કોણે? હજુ સીતા બાજુ ઊભા છે, જનક ઊભા છે. અને જનક તો બિચારા થરથર કાંપી રહ્યા છે કે એક દુઃખ માડ દૂર થયું, ત્યાં બીજું દુઃખ હતું. પણ ડાપણ હતું ને એટલે એમણે કહ્યું, સીતાને કહ્યું, જા જલ્દી જા અને જઈને પગે લાગ, જઈને પગે લાગ. અને મહાપુરુષની એક વિશેષતા કહું તમને, એ ગમે એવો ક્રોધમાં હોય, ગમે તેવો હોય, પણ અમુક મર્યાદા તો રાખવાનો, રાખવાનો ને. અને દુર્જનની એક વાત કહું તમને, એ ગમે એટલો રાજી હોય તો એ મર્યાદાથી બહાર જ જવાનું. અને સીતાજીને નમસ્કાર કરતા આવડે, બધાને ના આવડે. એટલે સીતાજીએ જઈ અને ખૂબ પ્રેમથી ફૂલ મૂકીને ચરણોમાં પડીને નમસ્કાર કર્યા. એટલે પેલા પરશુરામ છે ને એણે કહ્યું, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે જનક કે આવતી રહે, જલ્દી રહીને આવતી રહે, હવે વાંધો નથી, હવે આગળ જે થવાનું હશે એ થશે. સૌભાગ્યવતી ભવ, વીર પ્રસુ ભવ. આ આશીર્વાદ આપવાની આપવાનો રિવાજ હતો. પુત્ર વધુ કે કન્યા એના બાપને, માને કે ગુરુને, વડીલને પગે લાગે એટલે એમ આશીર્વાદ આપે. વીર પ્રસુ ભવ, તારી કૂંકથી કોઈ વીર પુરુષ જન્મે. સૌભાગ્યવતી ભવ, તારું સૌભાગ્ય અવિચળ રહે, એવી એવો કંઈને કંઈ આશીર્વાદ આપે. સૌભાગ્ય અવિચળ રહે એનો અર્થ તમે જાણો છો? જાણો છો શું? પતિના પહેલા તું મરી જાય એમ, પછી પેલો પેલો પાછળથી જશે. પતિના પહેલા એટલે એનું કંકણ સાબુત હોય ને એ ચિતામાં જાય, એટલે સૌભાગ્યવતી ભવ એમ. એટલે પેલો છે ને એ પાછળથી જુરે, ખબર પડે કે આ હતી તો મને કેટલું સુખ આપતી હતી, અને હવે દુનિયા કેવી છે એની ખબર પડે છે કે હવે કેવું ખાવાનું, પહેવાનું, રહેવાનું, કેવી આ વહુઓ બધું કેવું કરે છે પછી ખબર પડે. એટલે સીતાજીએ નમસ્કાર કર્યા અને પરશુરામે કહ્યું, સૌભાગ્યવતી ભવ. જનકને કહ્યું, ગાય જનક બોલ, આ ધનુષ કોણે તોડ્યું? હવે શું બતાવું? રામને બતાવે તો આ દીકરી હમણાં જ વરબાળા પહેરાઈ ને હમણાં જ વિધવા થઈને ઉભી રહી. એમને ખબર નથી કે આ રામમાં આટલું બધું પરિબળ છે. એ તો જાણે છે કે રામ એટલે એક બહાદુર છોકરો છે, પણ એ ખબર નથી કે આ પરશુરામના પરશુરામ છે, એ તો ખબર નથી. અને જનક તો બિચારો થથરે છે, એટલે લક્ષ્મણ વચ્ચે બોલે છે. ને લક્ષ્મણ અને પરશુરામનો જે સંવાદ છે, કઈ સંવાદ છે? લક્ષ્મણ એમ કહે છે કે વિપ્ર, હે બ્રાહ્મણ, જાણી કરીને આ શબ્દ પ્રયોગ કર્યો, કે આવા ધનુષ તૂટી જવામાં આટલા બધા ઉકળી કેમ ઉઠ્યા છો? એમાં એમાં કહ્યું, અમે તો ઘણા ધનુષ તોડ્યા છે, ત્યારે કોઈ વાર નતા આયા, અને આટલા બધા ઉકળી કેમ ઉઠ્યા છો? કે મને વિપ્ર કહીને બોલાય? હું કેવો વિપ્ર છું ખબર? હું કઈ દક્ષિણા લેનારો વિપ્ર નથી. ફરી ફરીને એક પાંચ પૈસા કોઈ આપે એટલે ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ, મને એવો બ્રાહ્મણ સમજેશ? હું કેવો બ્રાહ્મણ? મેં કેટલા લોકોને માર્યા છે ખબર છે? આજ મારો પરસુ લોહીથી તરસ્યો છે, અને જેણે આ શિવ ધનુષ તોડ્યો હશે એનું લોહી પીને એ શાંત થવાનું. બોલ, કોણે તોડ્યો છે? અને પછી કઈ સંવાદ ચાલે? જો એવી પહેલા ખબર હોત તો વળી અમે તમારી જુદી વ્યવસ્થા કરો. રામે જોયું કે હવે બહુ ચડસા ચડસી ચાલી, બહુ ચડસા ચડસી ચાલી, એટલે હવે જરાક ગાડીને પાટા ઉપર લાવવી જોઈએ. હોય હે કોઈ એક દાસ તુમ્હારા, હે ભાઈ, હે દેવ, તમે તો બ્રાહ્મણ છો, અમે ક્ષત્રિય છીએ, અને તમે તમારા આગળ અમે જીતીએ તોય હાર્યા છીએ, ને હારીએ તોય હાર્યા છીએ, માટે અમારી તમારી લડાઈ ના શોભે. પણ તમારું ધનુષ તોડનાર છે, શિવનું ધનુષ, એ કોઈને કોઈ તમારો દાસ હશે, કોઈ તમારો ભક્ત જ હશે, કોઈ બીજો તો નહીં હોય. મારો આવો ભક્ત, મારો ભક્ત થઈને મારા ઈષ્ટદેવનું ધનુષ તોડે? જ્યારે બહુ કર્યું ત્યારે પછી રામે થોડી ઈશારત કરી કે હું તમારો અનુગામી છું એમ મને જાણો, આપણા અનુગામી. અને એને ભાન થયું કે હે, રામ રમાપતિ કરધન લેવું, ખેંચત ચાપ મીટે સંદેહું. અને પછી પરશુરામે કહ્યું, તો આ ધનુષ ચડાવો. અને રામે જ્યાં ધનુષ ચડાયું અને ખબર પડી ગઈ કે આ રામ કોણ છે, એટલે પરશુરામ એકદમ ઠંડા થઈને પગે લાગ્યા, નમસ્કાર કર્યા, ક્ષમા હું અપરાધ મો, મારા અપરાધને ક્ષમા કરો, હું તમને ઓળખી ન શક્યો. ખૂબ સ્તુતિ કરી, ખૂબ વંદન કર્યા, ખૂબ પ્રણામ કર્યા. પેલા કહે કે આ એ બગડ્યું. પેલા રાજાઓ કહે કે આ માંડ આએ પાછો સીધો થઈ ગયો એમ. અને પરશુરામ આશીર્વાદ આપીને ચાલતા થયા. આ બાજુ છે ને એ લગ્નની કંકોત્રીઓ લખાવા માંડીને ઘોડા મોકલી દીધા દશરથના ઘરમાં, કે ભાઈ ત્રણ છોકરાઓની, બે છોકરાઓ બાકી છે, એમની જાન લઈને આવો. હવે દશરથ તો બિચારા રોજ ટપાલ જુએ છે, રોજ ટપાલ પેટીમાં જુએ છે કે આ છોકરો છે
વિશ્વામિત્ર ની સાથે બે છોકરા ગયા છે પણ હજુ સુધી કશા સમાચાર નથી. અને અમેરિકા ગયેલો હોય છોકરો, એની ટપાલ ઘરવાળા રોજ જોતા હોય. જોકે અહીં વાળા ઘરની ટપાલ ની કઈ જરૂર બહુ ના માનતા હોય, જોકે અહીંયા પણ ઘણા લોકો ને જરૂર લાગતી હોય, આવે એટલે બધા રાજી થાય, પણ ઘણા ને જરૂર ના લાગતી હોય. પણ ઘરવાળા તો આમ કાગડાની ડોળે ટપાલની રાહ જોઈને બેઠા હોય કે મારો છોકરો અમેરિકા છે, આજ કાગળ આવશે, હમણાં કાગળ આવશે, હમણાં આવશે. પેલી બેન હોય ને એ કહે છે આ તો બળેવ છે, મારા ભાઈનો કાગળ જરૂર આવશે, આ તો ભયભીત છે. અરે તારા ભાઈ બેન ને તેને ખબર છે, ભાઈ ને હવે નવરાશે જ નથી કાગળ લખવાની. તો દશરથ છે ને રોજ વશિષ્ઠ ને કે છે કે અમારો છોકરો અમેરિકા ગયો છે વિશ્વામિત્ર ની સાથે, એને ગ્રીન કાર્ડ મળ્યો કે શું થયું કે કેમનું થયું હજુ કઈ સમાચાર જ આવતા નથી, આપણે કઈ તપાસ તો કરો. તો વશિષ્ઠ કે ધીરજ રાખો ને, કઈ ચિંતા ના કરજો ને. ત્યારે કૌશલ્યા અને કૈકેયી ને સુમિત્રા ને એમના મનમાં તો કેટલા અરમાન છે કે વિશ્વામિત્ર ની સાથે પછી છોકરો આવે ને એટલે એને જલ્દી પરણાવી જ દેવો છે, અને પરણાવી દઈએ એટલે પછી આ દોડાદોડી બંધ થાય, પછી આમ જાય ને આમ જાય ને આમ જાય ને. ખબર છે પત્ની છે ને એ ગ્રસ્થાશ્રમ ની મહાગુરુ છે, અને મહાગુરુ ની દીક્ષામાં જે સુધરી ગયો એ સુધરી ગયો, ત્યાંય ના સુધર્યો પછી એના માટે કોઈ કોઈ આરો બાકી ના રહ્યો. બાકી ગમે એમ રખડતો હોય, ભટકતો હોય, ઉચ્છૃંખલ હોય, લોફર હોય, પણ પેલા મહાગુરુ જો એને ઠેકાણે પાડી દે તો એમ સમજવું કે એનો બેડો પાર સીધો. પણ એ મહાગુરુ ની દીક્ષામાં જો એ ના હરખો થયો તો પછી એમ સમજવાનું કે એનાથી હાથ ધોઈ નાખવાના, હવે એને કોઈ સુધારી શકે. એટલે આ બધા તો અરમાન લઈને બેઠા છે, છોકરો આવે ને પરણાવી જ દેવા છે. ત્યાં તો પેલા ઘોડાવાળા પહોંચ્યા કે એમણે અમેરિકામાં જ પતાવી દીધું છે, તમે બધા અહીં રાહ જોઈને બેઠા છો પણ એમણે તો ત્યાં જ પતાવી દીધું છે કે હે. અને દશરથને જયારે ખબર પડી કે હા બરાબર છે, ચાલો જનક તો એ આપણા કુળને મળતું છે, બરાબર છે, એટલે કશો વાંધો નથી, આપણે બે છોકરાને લઈને હવે પહોંચીએ. પ્રસંગને અહીં રહેવા દો, મારે વચ્ચે થોડી તમને બીજી વાત કરવાની છે. અને એ શું છે, એ થોડીક આધ્યાત્મિક વાત છે. આધ્યાત્મિક વાત નહીં કરું તો રામાયણને માત્ર તમે એક વ્યવહારિક ગ્રંથ કે સાંસારિક ગ્રંથ જ માની લેશો. શિવ ધનુષ એટલે શું, શિવ ધનુષ એટલે શું, અને શિવ એટલે શું, શિવ કોઈ માણસ છે, બે હાથ પગ વાળો કોઈ માણસ છે? અને જો તમે એને બે હાથ પગ વાળો કોઈ માણસ સમજતા હો તો તમે શિવને ઓળખી જ નથી શક્યા. એ શિવ ધનુષ છે એ જનકને કેમ આપી ગયેલા, ક્યારે આપી ગયેલા? અને પછી સીતાજી તો એને ઘોડો કરીને રમતી હતી, તો સીતાજી ઘોડો કરીને રમતી હતી એ ધનુષને રાવણ કેમ ના ઉપાડી શક્યો, બીજા રાજાઓ કેમ ના ઉપાડી શક્યા? એટલે આ શિવ ધનુષ શું છે, અને શિવ ધનુષને સમજવું હોય તો શિવ શું છે એ સમજવાનું. એટલે પહેલા શિવ કથા આવી ને, તો શિવ એટલે પરમ અખંડ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા સચ્ચિદાનંદ, મૂળ શક્તિ, મૂળ આદિ જે પુરુષ છે એને શિવ કહીએ છીએ. અને પછી જે એની જે શક્તિ છે એ શક્તિના બે રૂપ, બે પાર્ટ, બે શક્તિઓની, એક પૂર્વજન્મની એક ઉત્તર જન્મની. પૂર્વજન્મની છે એનું નામ સતી છે, અને ઉત્તર જન્મમાં એનું નામ છે પાર્વતી. તો સતી અને પાર્વતી એ બે જુદા જુદા, જુદા નથી પણ એક જ છે. ત્યારે જ્યારે સતી છે ત્યારે કોણ છે અને પાર્વતી છે ત્યારે કોણ છે, આ વાતને સમજજો. પરમેશ્વર છે ને એમાં અમાપ શક્તિ છે, અને અમાપ શક્તિ જ્યારે પ્રલયકાળમાં હોય, એટલે પ્રલયકાળમાં જ્યારે સંસારની ક્રિયાઓ ના થતી હોય ત્યારે જે હોય, ત્યારે જે શક્તિ હોય એને સતી કહેવાય. સંસ્કૃતનો આ શબ્દ છે, અને સંસ્કૃતમાં સન શબ્દ છે, સન પુરુષમાં, સત તૃતીય લિંગમાં, અને સતી નારી લિંગમાં. અને સતીનો અર્થ થાય સત્તાવાળી, અસ્તિત્વવાળી. પ્રલયકાળમાં જે શક્તિ છે એ શક્તિને સતી કહેવામાં આવી છે, અને એ જ સતી જ્યારે ઉત્પત્તિ કાળમાં હોય, ઉત્પત્તિ કરનારી બને, ત્યારે એને પાર્વતી કહેવાય. ત્યારે એને પછી ક્રિયા કરે, ગણેશ થાય, કાર્તિકેય થાય. સતીને કેટલા દીકરા હતા? કોઈ નહીં. જોજો, પાર્વતીને બે દીકરા, કાર્તિક સ્વામી અને ગણેશ. પણ સતીને કેટલા દીકરા હતા? કેમ સતીથી દીકરા ના થયા? તો સતીનો અર્થ જ છે સત્તા માત્ર, જેની સત્તા પ્રલયકાળ છે, બ્રહ્માંડો સુસુપ્તા અવસ્થામાં છે એવા ટાઈમમાં શિવ અને શક્તિ, તો શંકર અને સતી આ બેયનો અસ્તિત્વ છે. એ સતી જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનો ટાઈમ થાય ત્યારે એનું નામ પાર્વતી કહેવાય, એને પ્રકૃતિ કહેવાય. એટલે એ પછી એક સૃષ્ટિનું સર્જન કરે ત્યારે એને પાર્વતી કહેવાય. એટલે શિવ એ કોઈ માણસ નથી, એ કોઈ ઐતિહાસિક પુરુષ નથી. તમે કોઈ દાડો શિવની જયંતી ઉજવી?
જન્માષ્ટમી કૃષ્ણની જયંતિ હોય, રામની નવમી હોય, શિવરાત્રી છે ને, એ કઈ શિવની જયંતિ નથી. તે દિવસે ભગવાન શિવ જન્મ્યા હતા એવું નથી. રામનું હિંડોળા હોય, પારણું હોય, કૃષ્ણનું પારણું હોય, પણ શિવને પારણામાં નાખીને કોઈ ખેંચતા જોયા? કે શિવ તો હંમેશા દાદા જ છે. એ કદી અજન્માનો લોકા, એ અજન્મા છે. એની કોઈ ત્યારે કોઈ દિવસ એવું પણ જાણ્યું કે હવે શિવ મરી ગયા? તો એ કેવા છે? અનાદિ અનંત મૂળ જે એક બ્રહ્મ પરમેશ્વર છે, એને વૈરાગ્યનું રૂપ આપીને આપણે શિવ કયા ત્યારે એ શિવ છે. હવે એના ધનુષ વિશે જરા આવજો. ત્યારે એ જે શિવ છે એનું ધનુષ કયું? અને એ ધનુષ તમારી પાસે છે, મારી પાસે છે. આ જે ભ્રકુટી છે ને, એ શિવ ધનુષ છે. તમારી જે ભ્રકુટી છે ને, એનો આકાર તમે જોજો તો ધનુષ જેવો થાય છે, થાય છે ને. એટલે આ જે વચ્ચેની જે આજ્ઞાચક્ર છે એને કાશી કહેવામાં આવે છે. આ જે આજ્ઞાચક્ર છે, યોગી જયારે ચક્રોનું ભેદન કરતો કરતો અહીંયા આજ્ઞાચક્રમાં આવે ને, આજ્ઞાચક્રનું ભેદન કરે એટલે એની જે આજ્ઞા હોય પ્રમાણે દુનિયા ચાલે, એની ઈચ્છા પ્રમાણે દુનિયા ચાલે, એ આજ્ઞાચક્ર. અને એ કાશી છે. કાશ્યતે પ્રકાશ્યતે સા કાશી, જ્યાં પ્રકાશ થતો હોય એને કાશી કહેવાય. એટલે તમારે ધ્યાન કરીને ભ્રકુટીમાં ધ્યાન કરજો. આ બે ભમર વચ્ચે તમને પ્રકાશ દેખાશે, એટલો પ્રકાશ દેખાશે કે આ સૂર્ય એના આગળ ઝાંખો લાગે. પહેલા લીલો પટ્ટો, પછી કાળો પટ્ટો, પછી લાલ પટ્ટો, આવા જુદા જુદા પટ્ટા દેખાતા 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 એક ટાઈમે તમને એટલો પ્રકાશ દેખાય, એટલો પ્રકાશ દેખાય કે તમને નવાઈ લાગે કે આટલો બધો પ્રકાશ આવ્યો ક્યાંથી. એટલે કાશી છે. કાશ્યતે પ્રકાશ્યતે સા કાશી. અને કાશ્યામ મરણાન મુક્તિ, એ કાશીમાં મરે તો મુક્તિ થાય. પેલી કાશીમાં નહીં, પેલી કાશીમાં તો એટલા ગુંડા રહે છે કે એટલા ગુંડા તો તમારા ગામમાં નહીં રહેતા હોય. 11 વર્ષ હું કાશીમાં રહ્યો છું. એ કાશીની તો વાત જ જુદી છે, કરી ના શકાય એવી વાત છે. એ કાશી નહીં, પણ આ કાશી છે એમાં જો લાવી, અને ગીતામાં લખ્યું ભ્રુવોર મધ્ય પ્રાણમાવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષ મુપૈતિ દિવ્યમ. હે અર્જુન, ઓમ 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 ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ માં મનુસ્મરણ. ઓમ નું ઉચ્ચારણ કરતો કરતો, મારું સ્મરણ કરતો કરતો, યહ પ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમાં ગતિમ. જે દેહને છોડે એ પરમ ગતિને પ્રાપ્ત થાય. અને દેહ છોડતી વખતે જો એને અહીં બે ભ્રુની વચ્ચે જો પ્રાણ સ્થિર કર્યો હોય તો એની પરમ ગતિ થાય. એટલે આ કાશી છે, આ શિવની નગરી છે. અને શિવની નગરી છે એટલે ત્યાં ત્રિવેણી સંગમ છે. જોજો, ગંગા, યમુના અને સરસ્વતી, ઈડા, પિંગલા અને સુષુમ્ના. આ સરસ્વતી છે, આ ત્રણ છે, ઈડા, પિંગલા અને સુષુમ્ના. આ ત્રણેયનો આ યોગ છે એટલે આજ્ઞાચક્ર છે. એટલે શિવના ત્રિશુળ ઉપર છે, એ આજ્ઞાચક્રની સાથે આ ધનુષ છે. અને આ ધનુષનું જે ભેદન કરે, તોડે એટલે ભેદન કરે, એને સીતાવડે. અને મારા ઘરનો અર્થ નથી કરતો, ઉપનિષદનો અર્થ છે. ઉપનિષદમાં એમ પૂછ્યું, વારાણસી કાવઈ વરુણ કાવઈ અસી, અસી વરુણ યોર મધ્ય વારાણસી. કોઈ વાર કાશી જાઓ ને, કાશી તો કાશીનો બે નામ છે, એનું પ્રાચીન નામ કાશી છે ને વારાણસી છે. અને વારાણસી છે એ કેટલા માટે છે? એક બાજુ વરુણા નદી છે, એક બાજુ અસી નદી છે, અને સામે ગંગા છે. આ વરુણા છે એ સારનાથ તરફ, અસી છે યુનિવર્સિટી તરફ, અને બેના વચ્ચેનો ભાગ છે એનું નામ છે વારાણસી, અને સામેથી ગંગા વહે છે. આ વારાણસીમાં જે પ્રાણ છોડે એનું નામ કહેવાય, એને એની મુક્તિ થાય. તો ઉપનિષદમાં પૂછ્યું, કાવઈ વરુણા કાવઈ અસી, વરુણા કોણ છે ને અસી કોણ છે? ત્યારે ઉપનિષદે જવાબ આપ્યો કે તારી આ ભ્રકુટી છે એ વરુણા છે, અને આ બાજુની જે ભ્રકુટી છે એ અસી છે. અસી અને વરુણાના વચ્ચે આ કાશી છે, અને આ કાશી છે એ સૂર્યનું ધનુષ છે, એટલે આનો આકાર, અને શિવનું ધનુષ છે એટલે આ વારાણસી છે. અને આ વારાણસીમાં જે પ્રાણ છોડે મરતી વખતે, બસ એનો એનો એની સદગતિ થાય. એટલે શિવ ધનુષ એ બીજું કોઈ શિવ ધનુષ નહીં, પણ તમારા અંદર રહેલું આ શિવ ધનુષ, આ આજ્ઞાચક્ર. અને આજ્ઞાચક્રને રાવણ ના ભેદી શકે. કેમ ના ભેદી શકે? કારણ કે એની 10 ઇન્દ્રિયો અધોગામી છે, અધોગામી છે. અને અધોગામી હોય એ યોગી ના થઈ શકે, એ ચક્રોનું ભેદન ના કરી શકે. આખી દુનિયા અધોગામી છે, તમે જોતા નથી, આખી દુનિયા અધોગામી છે. પણ ઉર્ધ્વગામી થાય ત્યારે તમારા જે વિચારો છે એ નીચે જઈને નીચેથી ઉપર આવે, અને નીચે જઈને ઉપર જેમ જેમ આવે એમ ચક્ર ભેદન કરતા જાય, એમ એમ તમારા વિચારોની ભૂમિકા ઊંચી થતી જાય.
અને ઊંચી થતી થતી જયારે આ ચક્રે આવે ત્યારે સીતારૂપી બ્રહ્મ વિદ્યા તમને વરમાળ આપ્યા. એટલે સીતા એ બીજું કોઈ નહીં, સીતા એટલે બ્રહ્મ વિદ્યા. અને બ્રહ્મ વિદ્યા છે એનું કારણ છે કે જનકની પાલક પુત્રી છે એ પૃથ્વીમાંથી ભૂમિમાંથી મળેલા છે, એને માત્ર ઇતિહાસને સમજી બેસતા. અને જનક છે એ જનક વિદેહી છે, એટલે જનક વિદેહીના ઘરમાં ઉછરીને મોટી થયેલી જે બ્રહ્મ વિદ્યા છે એનો આ સ્વયંવર છે. અને એ સ્વયંવરમાં સીતા કોને વરમાળા પહેરાવે, દસ ઇન્દ્રિયો જેની લોલુપ હોય એવા રાવણથી એ ધનુષ ખસેડી ન શકાય. એ બાકી બધું કરી શકે, એક મિનિટ ધ્યાનમાં ના બેસી શકે, એક સેકન્ડ ના બેસી શકે, રાજાઓ ના બેસી શકે, એ તો રામ જ એને તોડી શકે. કોણ રામ? જેના ચક્રો ઉર્ધ્વ થયા હોય અને એક પછી એક ચક્રો વેદન કરતા કરતા આ ચક્ર સુધી જે પહોંચ્યો હોય એ જ શિવ ધનુષને તોડી શકે. એટલે આ શિવ ધનુષને તોડવાનો અર્થ માત્ર પેલો સ્થૂલ ના સમજી લેતા કે શંકરનું ધનુષ છે ને એ કોઈ લાકડાનું કે વાંસનું કે કઈ પથ્થરનું કે એવું કંઈક બનાવેલું પડ્યું હશે એવું કોઈ ઇતિહાસ માત્ર ના માની લેતા. એટલે પેલી બ્રહ્મ વિદ્યારૂપી સીતા બચપણમાં આ શિવ ધનુષને ઘોડો કરીને રમતી, એ રમી શકે, રાવણ ના ઉપાડી શકે, કારણ કે બ્રહ્મ વિદ્યા માટે આ રમત વાત છે, રામના માટે રમત વાત છે, બાકી બીજાના માટે આ રમત વાત નથી પણ ભયંકર વાત છે. એટલે રામાયણ તો અધ્યાત્મ ગ્રંથ છે, એમાં ઉપરની સ્ટોરી ઇતિહાસ જેવી લાગે, પાત્રો લાગે, પણ એના અંદરમાં અધ્યાત્મ રામાયણમાં ડૂબો ત્યારે તમને એમ જ લાગે કે આ મારા ઘરનું રામાયણ છે અને મારા પિંડનું રામાયણ છે, તમારા ઘરનું છે અને તમારા પિંડનું પણ છે, આ બંને રામાયણ એક સાથે ચાલી રહ્યા છે. એટલે આના આધ્યાત્મિક રૂપને પણ તમે સમજો. સીતાજીએ રામે ધનુષ કેમ તોડ્યું? કારણ કે રામ ઉર્ધ્વવેતા છે, એટલા માટે. હવે આ વાતને એટલે રાખીશ અને મૂળ વાત ઉપર ફરી પાછો આવીશ. અને એ શું છે એ વાત જરા સમજવા જેવી છે. સ્વયંવરો આપણા ત્યાં થતા પહેલા, હવે અત્યારે થાય છે કે નથી થતા? હવે નથી થતા, લગભગ થાય છે કે એમરીલોમાં 100-150 બધા છોકરા ભેગા થયા હોય અને એક છોકરી હાથમાં વાળા લઈને આમ નીકળી હોય અને પછી પૂછે કે ભાઈ આ ફલાણા છે, આ ફલાણા છે, આ ફલાણા છે, અને ઈચ્છા પ્રમાણે વરમાળા આરોપે, એવા થાય છે કે કંઈ શરત મૂકી હોય? કે શું શરત મૂકી હોય? કે 5 વર્ષમાં જેણે સૌથી વધારેમાં વધારે ડોલર કમાયા હોય એને મારી દીકરી વરમાળા આરોપ છે, એવું કંઈ લાગે નહીં. પ્રાચીન કાળમાં સ્વયંવર થતો, સ્વયંવર તો થતો, એમાં કન્યા વરમાળા આરોપતી, પણ કોઈ દિવસે પુરુષ વર થતો કે આ પુરુષ છે એને 200-400 કન્યાઓ ભેગી થઈ હોય અને એક વર છે એ હાથમાં માળા લઈને નીકળ્યો હોય અને પછી આમ જોતો જોતો જાય કે આ બેન ફલાણા છે, આ બેન ફલાણા છે, આ બેન ફલાણા છે, અને પછી કોઈને માળા આરોપે, એવું થયું નહીં. કેમ? કન્યાને અધિકાર છે વર ચૂંટવાનો, વર ચૂંટવાનો કન્યાને હતી, અને એટલે જ એનું નામ જ રાખ્યું છે વર. વરનો અર્થ થાય છે શ્રેષ્ઠ, વરનો અર્થ થાય છે શ્રેષ્ઠ, અને વરનો અર્થ થાય છે વરેણ્ય, એટલે વરણ કરવાને યોગ્ય. કન્યાનું નામ વરા નહીં રાખ્યું, કન્યાનું નામ કન્યા રાખ્યું, વરા નહીં રાખ્યું, નહીં તો એને પણ શ્રેષ્ઠા કહોત. આના પાછળ એકદમ ભારતીયની દુનિયાભરની ફિલોસોફી એના પેટમાં રહસ્યમાં બેઠેલી છે. એ શું છે કે કન્યા અને શિષ્ય, કન્યા અને શિષ્ય આ બંનેને સમાન માન્યા છે. શિષ્ય છે એ ગુરુનું વરણ કરે, ગુરુની શોધમાં નીકળે, ફરે 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના રહે, પાસે રહે એટલે અંતેવાસી થાય, નજીકમાં રહેનારો થાય, અને પછી એ શિષ્ય છે એ ગુરુનું વરણ કરે અને પ્રાર્થના કરે, ગુરુજી તમે મારા ગુરુ થાઓ, હું તમારો શિષ્ય છું, મને જ્ઞાન આપો, હું રખડ્યો ભટક્યો પણ મને આ જગ્યાએ મારું મન ઠર્યું એવું કોઈ જગ્યાએ મન નથી ઠર્યું, એટલે તમે મારા ગુરુ થાઓ. ત્યારે શિષ્ય છે એ ગુરુનું વરણ કરે અને ગુરુ છે એ શિષ્યનો સ્વીકાર કરે. ગુરુને એમ લાગે કે આ શિષ્ય કરવા જેવો છે તો એનો સ્વીકાર કરે. હવે ઉલટું થયું છે, હવે ગુરુ શિષ્યોને કહે છે કે શિષ્ય થાવ, કંઠીઓ પહેરો રે, કંઠીઓ પહેરો, ગમે તેમ તમારી પહેરવી હોય તોય પહેરો અને ના પહેરવી હોય તોય બીજી વાત નહીં, પરોઠે જ રાખો. એટલે ભાઈ આ રીતના ગુરુ શિષ્યના સંબંધ નથી આપણા. અત્યારે ગુરુ ફરે છે શિષ્યો વધારવા માટે, અને ગુરુ જે શિષ્યો વધારવા માટે ફરે છે ત્યારે તમારે આંખ મીચીને સમજી લેવું કે કાં તો એ કોમર્શિયલ બેઝ છે, કાં તો સંપ્રદાય વધારવાની વૃત્તિ છે, અને કાં તો પછી એ શિષ્યશણા પૂરી કરવાની એક લાલસા છે. નહીં તો શિષ્યને ગુરુના પગ ચાટે ને ગુરુને દયા આવે ત્યારે એ સ્વીકાર કરે. હું 3-3.5 વર્ષ સુધી ભારતમાં રખડ્યો, ઘરમાંથી નીકળ્યો
અને તમારી ટાપટી વાલીએ ચાલ્યો, સુરતની હિરવેલી છે ને ટાપટી વેલીએ, એ રસ્તે ચાલ્યો, પગમાં ફુલ્લા પડી ગયેલા. પોણા ત્રણ વર્ષ સુધી ક્યાં બંગાળ, ક્યાં પંજાબ, ક્યાં મહારાષ્ટ્ર, આ બધા પ્રદેશોમાં ફરતો રહ્યો, ગામે ગામ ફરતો રહ્યો. એક જ ઈચ્છા કે મને કોઈ સદગુરુ મળે. ગુરુ તો બધા ઘણા હતા, તૈયાર જ હતા બધા, પણ મેં મારા મનમાં જે માનેલું એ પ્રકારનો મને ગુરુ મળે. અને જયારે મળ્યા ત્યારે એમણે કહ્યું, હું કોઈને દીક્ષા જ નથી આપતો, હું કોઈને શિષ્ય બનાવતો નથી. મળ્યા તો ખરા, પણ હવે કહે છે મારે કોઈ શિષ્ય જ ના જોઈએ. અને છ મહિના સુધી કઈ આજીજી કઈ પ્રાર્થના કરી છે, ગુરુજી તમે જો નહીં આપો તો હું જબરજસ્તી મારી જાતે ચોટીને જનોઈ તોડી ગંગાજીમાં પ્રવાહિત કરી દઈશ, પણ મને તમારે દીક્ષા આપવી જ પડશે. અને પછી એમણે દીક્ષા આપી, લોકોના દબાણથી, કંઈક દયાથી, કરુણાથી. અને એ દીક્ષા આપી અને મારી પાસે માગ્યું, જો હું મને દક્ષિણામાં શું આપીશ, બોલ ગુરુ દક્ષિણામાં મારા પાસે શું હતું આપ. જો હું તો પૈસાને અડતોય નથી, મારે પૈસો જોતોય નથી, પણ મારી જો દીક્ષા તારે જોઈતી હોય તો હું કહું ત્યાં સુધી કાશીમાં રહીને ભણ, આ મારી ગુરુ દીક્ષા. અને હું ભણ્યો તો આ ગુરુ દીક્ષાના કારણે ભણ્યો, નહીં તો બહુ ભણવાનો નહોતો, એકાદ વર્ષ ભણીને પછી છોડી દેવાનો હતો. પણ દર વર્ષે હું એમને કહું કે હવે મને છૂટ આપો, હવે મારે નથી ભણવું, કે નહીં ભણ, તે મને દીક્ષામાં આપ્યું છે દક્ષિણા, તો હું જ્યાં સુધી કહું ત્યાં સુધી તારે ભણવું જ પડશે. સદગુરુ મળવા દુર્લભ છે અને શિષ્ય થવું એ પણ દુર્લભ છે. એક સુપાત્ર શિષ્ય અને એક સદગુરુ બે ભેગા થાય, એક રામકૃષ્ણ અને એક વિવેકાનંદ ભેગા થાય તો આખી દુનિયામાં પ્રકાશ કરી નાખે. એક શિવાજી અને એક રામદાસ ભેગા થાય તો આખી દુનિયામાં જય જયકાર કરી નાખે. પણ કરોડો શિષ્યો ભેગા કર્યા હોય, લાખો શિષ્યો, એક ગુરુ મારે ત્યાં આવ્યા, મારા ઓળખીતા બધા ઘણા શિષ્યો એમને, પૂનમના બીજા કે ત્રીજા દિવસે આવેલા, પૂનમ છે ને, પૂનમના બીજા કે ત્રીજા દિવસે આવ્યા. અને ઘણી વાર આવે, બેસે આશ્રમમાં. મેં કહું કેમ ઠીક છે ને, અરે કે પરમ દિવસે તો પોલીસ બોલાવી પડેલી આશ્રમમાં, પોલીસ બોલાવી પડેલી. મેં કહું કેમ પોલીસ બોલાવી પડેલી, આ કે પૂનમિયા બધા પૂનમ ભરવા આવે, પૂનમ માટે આવે, અને પછી જમવામાં કઈ તોફાન કર્યું. એટલે ઘણી વ્યવસ્થા રાખેલી કે ભાઈ પેલા બહેનોને જમી લેવા દો. તે વાંસડા બાંધેલા, વાંસડા કૂદી કૂદીને અંદર ગયા. વોલેન્ટિયર તો એક તરફ રહ્યા, કૂદી કૂદીને અંદર ગયા. અને પેલો પીરસવા આવે તો એના હાથમાંનો થાળ જ પડાવી લે અને એ જ પાંચ હાથ જણા લઈને ખાવા માંડી પડે, દાળ ના આવી હોય, કઈ શાક ના આવ્યું હોય. મેં કહ્યું એ બધા કોણ હતા, તમારા ઓળખીતા હતા, કોઈ બહારથી પરદેશથી આવ્યા હતા, કે બધા અમારા ને અમારા ચેલા. મેં કહું કરો મજા, એવા ચેલા ભેગા કરો, કરો બધા ભેગા, એ શીરો ખાનારા ભેગા કરો. એ ચેલાને ધિક્કાર છે અને તમને ધિક્કાર છે. એ ચેલા કર્યા તોય શું અને ન કર્યા તોય શું, અને તમે ગુરુ થયા તોય શું અને ન થયા તોય શું. એક જ ચંદ્રો તમો હંતી નચ તારા સહસ્રશ, આકાશમાં એક ચંદ્ર ઉગે છે અને આખી રાતને અજવાળી કરી દે છે. પણ લાખ તારાઓ ઉગ્યા હોય પણ એ રાતને અજવાળી નથી કરી શકતા. આ લાખ તારાઓ તમે ભેગા કર્યા છે એથી કઈ રાત અજવાળી નથી થવાની. એકહ પુત્રસ્ય શિષ્યસ્ય, એક જ પુત્ર હોય અથવા એક જ શિષ્ય હોય તો આખી આખા કુળનો ઉદ્ધાર કરી નાખે. પણ તમને ખબર છે દેશમાં શિયાળામાં કૂતરીઓ વિયાય, જોઈ છે ને, કુરકુર 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 કુરકુરિયા, એટલે કોઈ પહાર વિનાના બધા 8-10 ફરતા જ હોય બિચારા. હા કોઈ ખાવાનું ના મળતું હોય, બે મહિનામાં થતા બધા મરી જાય. પાછું કોઈ વટાઈને મરી જાય, કોઈ ભૂખે મરી જાય, કોઈ કઈ મરી જાય, કોઈ કઈ મરી જાય. એકાદ બે જીવે તો જીવે, ના એ જીવે. અને પેલી જંગલની જે સિંહણ છે ને, સહૈવ દશભિ પુત્રૈ ગર્ધભિ ભારવાહિની, એકે નૈવ તુ પુત્રેણ વ્યાઘ્રી રાગની વનસ્ય ચ. 10 પુત્રો થયા કોને, ગધેડીને, પણ એના ભાર ઉપાડવાનું ના છૂટ્યું તે ના જ છૂટ્યું. એ 10 ને ભેગી 11મી ગરડી થઈ હોય તો એને દંડેકા માર્યા જ કરે, માર્યા જ કે ઉપાડો પા. સહૈવ દશભિ પુત્રૈ, 10 પુત્રો હતા તોય ભાર ઉંચકે જ રાખો, એનું દુઃખ ના ટળ્યું. એકે નહીં હતું પુત્રેણ, પણ સિંહણને વાઘણને એક જ દીકરો થયો. અરે આખા વનની રાજમાતા થઈને બેઠી. એકે નહીં હતું પુત્રે વ્યાઘ્રી રાગની વનસ્ય ચ, આખા વનની રાજમાતા થઈ, રાણી થઈને બેઠી. પુત્ર ને શિષ્યનું પણ આવું છે. એક જોક સંભળાવી દઉં. વૈશાખ મહિનાનો ટાઈમ, અને વૈશાખ મહિનાના ટાઈમમાં લગ્નગાળો ના હોય તો આપણી બસમાં પગ મૂકવો, એટલે અભિમન્યુના 7 કોઠા જેને આવડ્યા હોય, એટલે જે સીડી ચડવાની હોય ને એમાંથી તમે લાઇનમાં તમારો નંબર આવે ત્યારે અંદર જઈને બેસવાના, તો 4-4 બસો ઉપડી જાય તો નંબર ના આવે.
એ ડ્રાઈવર ની આગળ થી ઘુસી જવું, પેલી સીટ માંથી આવી જવું, આમ આવી જવું, એ બધા કોઠા, એની બધી વિદ્યાઓ હોય. એટલે જગ્યા ના મળે એમાં પછી એક ચોકડી, અમારે ચડોતરમાં ચોકડી કે ચાર રસ્તા ભેગા થતા હોય ને, એની ચોકડી, એક ચોકડી ઉપર પેલું છાપરું નહીં, કઈ ઝાડે નહીં, કશું નહીં, ધોમ ધોમ તાપમાં એક બેન ઉભેલી, લગ્નમાં જવાનું અને કોઈ બસ ની રાહ જોઈને ઉભેરી, બસ બધી ચિક્કાર આવે એટલે કોઈ બસ ઉભી જ ના રહે. બે કલાક તપ્યા પછી માંડ એક બસ ઉભી રહી. એટલે પેલી બેને જલ્દી જલ્દી કે હાશ ભગવાન, આટલી તો બસ ઉભી રહી. ને પેલી બધી ભીડ અંદર એ બે ત્રણ છોકરા, એ છોકરા લઈને તો અંદર ચડી ગઈ. અને ચડી ગઈને કંડક્ટરે જલ્દીથી બારણું કરી દીધું બંધ અને ઘંટડી બે કરી એટલે બસ ચાલવા માંડી. પણ ચાલ્યા પછી પેલી બેન છે ને, એને થયું કોઈ એકાદ છોકરું નીચે તો નથી રહી ગયું. હવે બસમાં તો એટલી ભીડ છે એટલે બસમાં પાછળ પેલા કંડક્ટર આગળ ઉભી ઉભી બૂમો પાડે છે, આ રમેશિયા ક્યાં ગયો. ત્યારે રમેશિયો એવો એના બાપના જેવો કે લોકોના બે પગના વચ્ચે થઈને આગળ નીકળી ગયેલો, જગ્યા કરી લીધી એની મેળે આપોઆપ. એટલે પેલો આગળ બૂમ પાડે કે હું નથી મરી ગયો, અહીં છું. એ અંસાડી ક્યાં ગઈ? એટલે અંસાડી પાછી કઈક બીજાથી બોલી એ બૂમા બૂમ કરવા માંડી. એટલે પેલા કંડક્ટર ને જરાક દુઃખ થયું, એને એના કાન ઉપર જ અથડાય ને અવાજ. એટલે એને કહ્યું, બેન કેટલા છોકરા લઈને નીકળ્યા છો? કે છ. કે બધા આવી ગયા? કે તો બેન આ ઉનાળાનો તાપ છે ને, અડધા ઘેર મૂકીને આવ્યા હોત તો કઈ બગડવાનું હતું? એ પેલી બેને આવડા ડોળા એના સામે કાઢ્યા, બેસ બેસ હવે, કાલ અતારનો છોકરો, તો મને શું શિખામણ દેવાનો હતો? અડધા ઘેર મૂકીને આવી છું, એમ અડધા જ લઈને આવી છું. તું નહીં કહેતો હું અડધા તો ઘેર મૂકીને જ આવેલી છું. એક નૈવત પુત્રી વ્યાઘ્રી રાગ ની વનસ્ય છે. એટલે શિષ્ય છે એ શિષ્યને ગરજ હોય, ગુરુને દયા આવે, શિષ્યની પાત્રતા જુએ અને આશ્રમમાં જાય એટલે એના પાસે કામ કરાવે, ઝાડુ લગાવે, કચરો કઢાવે, વાસણ ઘસાવે, બધા કામ કરાવે. અને એમાં જો એ ટકી ગયો તો ટકી ગયો, અને જતાની સાથે જો ગાદી ખોડતો જાય તો એ ગાદી, પણ એ ગાદીપતિ થાય તો એ કલ્યાણ ના કરે. સહજાનંદજી મહારાજનું જીવન ચરિત્ર જોજો તમે, એમણે મુક્તાનંદ સ્વામીની પાસે રહીને, રામાનંદ સ્વામી પાસે રહીને જે કામ કર્યા છે, ભાર ઊંચક્યા છે, કંઈ વાસણ ઘસ્યા છે, કંઈ કચરા કાઢ્યા છે, ગામે ગામ ફરીને અનાજ ઉઘરાવ્યા છે, દરણા દર્યા છે, એકે એક કામ કર્યા છે, પથરા ઊંચક્યા છે, અને એમાંથી ઘડાય, એમાંથી માણસ ઘડાય, પછી ધીરે 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 ક્રમથી પછી એની પોસ્ટ ઊંચી આવતી જાય. અને પહેલા જ દિવસે આવીને જે ગાદી ઉપર બેસી જવા માંગે એ તો ગાદીનો સત્યાનાશ વાળી નાખશે. શિષ્ય છે એ ગુરુના પાસે આવીને સમર્પિત, અને ગુરુ છે એનું વરણ, એના સમર્પણનો સ્વીકાર કરે. એટલે પછી શું થાય? શિષ્ય છે એ સર્વતો ભાવે ને ગુરુનો થઈ જાય, સર્વતો ભાવે પોતાના અસ્તિત્વનું સમાપ્ત કરી દે. પછી ગુરુ પોતાનું સર્વસ્વ એને આપી દે, પ્રત્યાર્પણ કરે પોતાની તમામ વિદ્યા, જે કોઈને ના આપી હોય, ગુપ્તમાં ગુપ્ત વિદ્યા હોય, એ બધી વિદ્યા પ્રેમથી એને ભણાવે અને પોતાનાથી સવાયો બનાવે. એટલે શિષ્ય છે એ ગુરુ કરતાં સવાયો થાય. એમ કન્યા છે એ કન્યાનો અર્થ જ થાય છે સમર્પણ. એ વરને વરણ કરે, એને વરણ કરવાની છૂટ છે, એકવાર નક્કી કરે વરણ કરે, અને વરણ કર્યા પછી એ સમર્પણ કરે, પોતાનું સર્વસ્વ સમર્પણ કરે. અને સમર્પણ કરે એટલે પોતાનું અસ્તિત્વ ખતમ. જોતા નથી એની અટક બદલી જાય. એ દવેના ઘરમાંથી આવ્યો અને પેલો ત્રિવેદી હોય એટલે ત્રિવેદી થઈ જાય. એની પોતાની અટક ના રહે, એની પોતાનું અસ્તિત્વ મટી જાય. અને આપણા ત્યાં તો હજુ તો આ નામે રહે છે, આપણા ત્યાં તો એવું નામે રહે છે. અને અહીં તો શું થાય છે કે મિસ્ટર થોમસ અને મિસિસ થોમસ, એટલે એમને તો ખાલી મિસિસ થોમસ જ કરી દેવાના. એમના હંસાબેન આવે, હંસાબેન ઉડી ગયા, ભાઈ એમ નામ તો રાખો મિસ્ટર એન્ડ મિસિસ. એટલે મિસ્ટરનું નામ હોય આવે અને મિસિસ તો એમાં ખાલી જોડી જ દેવાનું, એટલે એનું તો અસ્તિત્વ બિલકુલ જ ઉડી ગયું. ઉડી ગયું કે ના ઉડી ગયું? આપણે તો એમ કહીએ કે પશાબેન ને હંસાબેન બે આવવાના છે, એટલે પશાભાઈએ રહ્યા અને હંસાબેને રહ્યા. પણ અહીં તો મિસ્ટર પશાભાઈ ને મિસિસ પશાભાઈ, એટલે મિસિસ પશાભાઈ એટલે એનો અર્થ શું ભાઈ? એટલે પશાભાઈની વહુ એમ નહીં, એવું જ કહેવાય ને પશાભાઈ ના પત્ની. એ પડી પત્નીનું કંઈક નામ હશે કે નહીં, કે નામ ખતમ. એનું આખું રૂપાંતર થઈ સમર્પણ છે. અને સમર્પણ થાય એ સમર્પણની સાથે જ
પછી એ જો પૂરેપૂરું સમર્પણ કરી શકે તો શું થાય, પેલો પતિ છે ને એ ધીરે 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 ગુરુની માફક પ્રત્યાર્પણ કરે, પોતાનું સર્વસ્વ પ્રત્યાર્પણ કરી દે, તિજોરીની ચાવી આપી દે, બેંકમાં ખાતું એના નામનું, ઘર એના નામનું, બધું એના નામનું, સર્વસ્વ એના નામનું. $2 જોતા હોય તો એની પાસે માગે, ત્યારે $2 આપજે, જવું છે તો આપજે. કારણ કારણ કે એને સમર્પણ કર્યું અને સમર્પણમાંથી પ્રત્યાર્પણ થયું. હવે જો એ સમર્પણ ન કરે અને પેલો પ્રત્યાર્પણ ન કરે તો પરિણામ શું આવે, કે તો એ પતિ પત્ની તો રે, હસબન્ડ અને વાઈફ તો રે, પણ એમાં દાંપત્ય ના થઈ શકે, એમાં દાંપત્ય ના થઈ શકે. એટલે અહીં પતિ પત્ની છે, હસબન્ડ અને વાઈફ છે, પણ દાંપત્ય અહીં દુર્લભ છે. હમણાં એક મારી ઓળખીતી બેન છે ને આપણી, એને મોટર લેવા ગઈ છે, ગાડી ડીલર પાસે, અને પેલા એ કહ્યું તારા નામે લે, કે ને મારા પતિના નામે આપો. એને બહુ આગ્રહ કર્યો, તારા નામે લે તો કાલ છોડીને લઈ જશે તારી ગાડી, ગમે ત્યારે ચાલતો થશે, કે તમારા ચાલતા થાય, અમારા ના ચાલતા થાય, અમારા ના ચાલતા થાય. એ તો દર અઠવાડિયે 15 દિવસે જે પૈસા હોય લાઈન બધા મને આપી દે. હવે પેલા અમેરિકનને વિશ્વાસ જ નથી પડતો, અને પેલી બાઈ કહે છે કે હું તને સાચું કહું છું, અમારા પતિએ ના ચાલતા થાય ને અમારી પત્નીઓએ ના ચાલતા થાય, અમારે તો એવી ગાંઠ વળી હોય, એવી ગાંઠ વળી હોય કે જલ્દી ખુલે જ નહીં. એટલે પતિ અને પત્નીનો અર્થ શું થયો, એકનું સમર્પણ અને બીજાનું પ્રત્યાર્પણ. હવે હવે જો આ સમર્પણ અને પ્રત્યાર્પણ ના થાય તો તમે દાંપત્યનું સુખ કદી ના ભોગવી શકો, કદી ના ભોગવી શકો. એટલે હું દાંપત્યને ખીચડી કહું છું, ખીચડી જાણો છો તમે, ખીચડી દાળ અને ચોખા, દાળ અને ચોખા, એમાં ત્રણ પ્રકારની ખીચડી, ત્રણ પ્રકારની, એક કાઠિયાવાડી ખીચડી, એક ચડોતરી ખીચડી, અને સુરતી તો મને બહુ ખબર નહીં, પણ એ એક બીજી ખીચડી. કાઠિયાવાડી ખીચડી હોય એ લૂંદા જેવી હોય, એમાં દાળ ના દેખાય ને ચોખ્ખો ના દેખાય, બધું એક થઈ ગયું હોય, આમ લઈને આમ દિવાલ ઉપર મારો ને તો દિવાલે ચોંટી જાય. કેટલાકના દાંપત્ય જોજો, એમાં દાળે ના દેખાય ને ચોખ્ખો ના દેખાય, દાળ ને ચોખ્ખો બે એવા ચડી ગયા હોય કે બે એક થઈ ગયા હોય, એક રૂપ થઈ ગયા હોય. દાળ જુદી ના હોય અને ચોખ્ખો હોય, ચોખ્ખાનો અર્થ જાણો છો ને તમે, અને દાળ એટલે હવે બધું સમજો છો એમ તો. આ તો બે ભેગા થયા છો તો ચડવા માટે ભેગા થયા છો, આ સંસારના અગ્નિમાં ચડીને એક રૂપ થઈ ગયા હોય એટલે કાઠિયાવાડી ખીચડી, પછી હવે ચડોતરી આવે, એમાં દાળ ચડી ગઈ હોય, ચોખ્ખો ચડી ગયો હોય, પણ તોય બે જુદા હોય, આમ આમ થાળીમાં નાખો તો બે જુદા જુદા દેખાય, લૂંદા જેવી ના હોય, ચડ્યા હોય બે, પણ બે નું અસ્તિત્વ જુદું હોય, એકદમ આમ એક રૂપ ના થયા હોય, ત્યારે એમ સમજવું કે આ ચડોતરી ખીચડી છે. અને કેટલીક ખીચડીઓમાં તો દાળ બિલકુલ ના ચડી હોય, ચોખ્ખો ના ચડ્યો હોય, બે કાચા હોય, દાળી આમ કડકડ કડકડ કરતી હોય, ચોખ્ખો કડકડ કરે, એટલે હવે આમાં શું સ્વાદ આવવાનો હતો, આમાં આમાં કોઈ સ્વાદ આવવાનો નથી, આ તો જીવન ધૂળ ધાણી થઈને રહેવાનું છે. તમને કેવી ખીચડી મળી છે તો તમારે જોવાનું છે. આપણા ત્યાંની જે પદ્ધતિ છે એ પદ્ધતિ જ આ હિસાબ માટે છે. એટલે અહીંયા શું, અહીંયા એક એક ખાસ રૂપ ઊભું થયું કે પતિ અને પત્ની બે મિત્રો છે, એ બે ફ્રેન્ડ છે, બે સાથીઓ છે. આ અધૂરી વાત છે, જો એટલું જ હોત ને તો પરણવાની કઈ જરૂર જ નથી, જો એટલું જ હોત તો. બે મિત્રો કરતા પણ ઘણી ઊંચી ભૂમિકા છે, અને જો તમે એને મિત્રો સુધીની ભૂમિકા જ જો લાઈન મૂકવા માંગતા હોવ તો મૈત્રી તો કેવી છે, કે ગાજરની પીપુડી છે, વાગી ત્યાં સુધી વાગી નહીં તો ફેંકી દીધી. પણ દાંપત્ય છે એ મૈત્રી તો એમાં છે જ, પણ મૈત્રી કરતા પણ ઘણું ઊંચી ભૂમિકા છે. અને એ શું ઊંચી ભૂમિકા છે, કે પત્ની છે એ પતિને માત્ર મિત્ર નથી માનતી પણ એને નારાયણ માને છે. મારો પતિ તો મારો ભગવાન છે, મારો મારો ભગવાન છે. પેલો ભગવાન જેટલા સુખ નહીં આપે એટલા સુખ આ ભગવાન આપશે. અને પતિ છે એ પત્નીને દેવી માને, એ લક્ષ્મી માને, એમ સમજે કે મારી પત્ની એ કોઈ સ્ત્રી નથી પણ એ તો લક્ષ્મી છે. અને પછી લક્ષ્મી નારાયણનું યુગલ ભેગું થયું હોય તો એ દાંપત્ય તો દેવતાઓને પણ એમ થાય કે એકવાર ધરતી ઉપર ઉતરીને આવું દાંપત્ય ભોગવીએ. પણ ક્યારે થઈ શકે, કે બંને સીતારામ જેવા, કે લગ્ન વિધિમાં કન્યાનો હાથ વરના હાથમાં આપવામાં આવે છે, પણ વરનો હાથ કન્યાના હાથમાં આપવામાં આવતો, જો કે ઘણીવાર એવું પણ થતું હોય છે. અર્થ સમજાય એનો,
ના સમજ્યા તો કઈ ચોખવટ, કેટલીક ચોખવટ કરું ને કેટલીક તો ના કરું ભાઈ. કન્યાનો હાથ છે ને એ વરના હાથમાં આપવામાં આવતો હોય છે, અને એમ કહીને આપવામાં આવતો હોય છે કે હવે આજથી આ હાથની રક્ષા તમારે કરવાની છે. એને એનું રક્ષણ કરવું, એનું પોષણ કરવું, એને એની બધી રીતે એની પૂરી જવાબદારી તમારી છે. અને પછી પતિ છે એ ચાર ફેરા ફરતી વખતે આગળ ચાલે છે, અને પત્ની છે એ પાછળ ચાલે છે. સપ્તપદી પ્રતિજ્ઞા, સાત પ્રતિજ્ઞાઓ કરવાની હોય છે. પેલી એમ કહે છે, સુખમાં દુઃખમાં ગમે તેવી પરિસ્થિતિમાં હું છાયાની માફક તમારી સાથે રહીશ. સુખમાં તો રહેશે જ આખી દુનિયા, પણ દુઃખમાં પણ હું તમારી સાથે રહીશ, તમારો સાથ નહીં છોડું. પતિ એને પ્રત્યુત્તર આપે છે. અને આ સાત પ્રતિજ્ઞાઓ પૂરી થયા પછી એ બંનેનું વ્યક્તિત્વ બે નહીં પણ એક થાય છે. એ દ્વૈત નથી રહેતું પણ અદ્વૈત થાય છે. એટલે પતિના અપમાનમાં પતિને પત્નીને લાગી આવે છે. આખા ગામમાં જો એના પતિનું અપમાન થયું હોય તો પતિ સહન કરીને બેસી રહે, પણ પેલી નાગણની માફક ફૂંફાડા મારતી બહાર નીકળી હોય, કારણ કે પતિના અપમાનમાં એનું અપમાન છે. અને પત્નીની કોઈ જરાક છેડતી કરી હોય તો પતિ તલવાર કાઢીને બહાર નીકળી પડે, કારણ કે એમાં એનું સ્વમાન છે. બંનેનું દ્વૈતમાં અદ્વૈત થયું, બંને મળી ગયા હોય એક રૂપ. શિવ અને શક્તિ, શિવ અને પાર્વતી, શિવ અને પાર્વતી એક રૂપ, રાધા અને કૃષ્ણ બંને એક રૂપ થયા હોય. તમારે ત્યાં કરંટ છે ને વાયર, એના બે વાયર છે, જોજો છે ને, બે વાયર છે. પણ એક ન્યુટ્રલ છે, એક ન્યુટ્રલ છે અને બીજામાં ફેસ છે. ફેસ એટલે જેમાં કરંટ જતો હોય. હવે ફેસ એ ફેસ છે અને ન્યુટ્રલ એ ન્યુટ્રલ છે. હવે કોઈ એમ કે બે ને આપણે સરખા બનાવી દો, કાં તો બે અર્થિંગ બનાવી દો, કાં તો બે ફેસ બનાવી દો, તો આ ગોળો ચળકે ખરો? એ કુદરતી વ્યવસ્થા છે. ન્યુટ્રલ એ ન્યુટ્રલ છે અને ફેસ એ ફેસ છે. શરીર, સ્ત્રી અને પુરુષ માત્ર શારીરિક રીતે જ નહીં, આંતરિક રીતે પણ પરમેશ્વરે જુદી રીતે ઘડેલા છે. આંતરિક રીતે પણ એની રચના ને એની અપેક્ષાઓ જુદી હોય છે. એકની લાગણી પ્રધાનતા, એકમાં બુદ્ધિ પ્રધાનતા, અને બે મળીને સંસારનું સર્જન કરી શકે, અને એમાં જ કલ્યાણ છે. પણ જ્યાં બે સરખા હોય, તમારે જોવું હોય તો જોજો, જે ઘરમાં બે સરખા ભેગા થયા હોય એ ઘર ઉજ્જળ જ થવાનું. એ ઘર તમારે ઉજ્જળ જ થયું સમજો. મોટા મોટા રાજકારણના નેતાઓ છે ને, એમના ઘરમાં જઈને જોજો. મોટા અભિનેતાઓ હોય ને, અભિનેત્રી ને અભિનેતાઓ, એમના ઘરમાં જઈને જોજો, હોળીઓ બળતી હોય છે. એ તો આ પડદા ઉપર તમને બધા સારા લાગે, પડદા ઉપર બધા સારા લાગે, પણ એમના ઘરમાં જમે જઈને તો હોળીઓ બળતી હોય ત્યારે કોના ઘરમાં કિલ્લો થતો હશે, જ્યાં એક ફેસ અને એક ન્યુટ્રલ હશે અને બંને સાથે મળી અને સાથે વાયર ચાલતા હશે, તો પંખો ફરતો હશે, લાઈટે થતી હશે, બધું થતું હશે. ત્યારે હવે તમને કોઈ પૂછે કે ફેસ કોને કેવો અને ન્યુટ્રલ કોને કેવો, કરંટ કોને કેવો, કરંટ વિનાનું અર્થિંગ વાયર કોને કેવો, જવાબ આપી શકે તો? સ્ત્રી એ ફેસ છે, કરંટ છે, તમે તો ન્યુટ્રલ જ છો, ન્યુટ્રલ છો તમે, ન્યુટ્રલ છો. આમાં શક્તિ છે, એ આવે એટલે ઘરમાં બધી ક્રિયાઓ શરૂ થઈ જાય, હલચલ શરૂ થઈ જાય. એક જાતની એટલી બધી એક્ટિવિટી હોય. મહાદેવનું એક ચિત્ર જોજો, કોઈ જગ્યાએ કોઈના ઘરમાં હોય તો શિવ નીચે પડેલા છે અને પાર્વતી મહાકાળી થઈને ઉપર નૃત્ય કરી રહી છે. જોજો એ ચિત્ર જોજો, કેટલી મોટી પ્રેરણા છે. શિવ માત્ર આધાર છે, શું કામ નથી કરતા, પણ પેલી મહાકાળી છે એ ઉપર નૃત્ય કરે છે, સંસારની સૃષ્ટિ કરે છે. એમ પુરુષ છે એ ન્યુટ્રલ છે, એ માત્ર આધાર છે, શક્તિ તો અહીંયા છે. પણ હવે આ બે વાયરો છે, એના વિના તો પંખો ના ફરી શકે, કશું ચાલી ના શકે. એકથી કશું થઈ શકે? એક વાયરથી થઈ શકે? પણ ત્યારે કોઈ દોઢ ડાયા હોય અને એમ વિચાર કરે કે ચાલે લાવો ને બે ની ભેગી ગાંઠ વાળી દઈએ, બે ને એક કરી દઈએ, અને બે ને ભેગા કરીને પછી સ્વિચ ઓન કરો તો ફ્યુઝ ઉડી જાય. ઘણાના ઘરમાં ઉડી ગયેલા હોય, જોજો તમે જઈને જોજો, ઘણાના ઘરમાં તમે જઈને જોજો તો ફ્યુઝ ઉડી ગયેલા હોય છે. ફિટિંગ બધું હોય, કમ્પ્લીટ તૈયાર હોય, પણ ફ્યુઝ જ ના હોય તો શું કરે બિચારા. એટલે ઉપનિષદે લખ્યું, પતિશ્ચ પત્નીશ્ચ અભવતામ, એ જ પરમેશ્વરે અડધા અંગમાંથી પત્ની અને અડધા અંગમાંથી પતિનું રૂપ ધારણ કરી, અને દ્વૈત અદ્વૈતનું દ્વૈત કર્યું, અને દ્વૈતનું પાછું અદ્વૈત કર્યું. એટલે આ બેની જોડી છે. બે એકબીજામાં જો સમર્પણ અને પ્રત્યાર્પણ કરે તો દાંપત્ય, અને સમર્પણ ન હોય ને પ્રત્યાર્પણ ન હોય. પેલી આવે ને ત્યારથી જ ચાવી માગતી આવે, એની માએ શીખવાડી હોય, જો ઘરમાં જઈને પેલી ચાવી હાથમાં કરી લેજે, બધું તારા હાથમાં કરી લેજે. એટલે એમ સમજવું કે એની માએ છોકરીનો દુશ્મન થવાનું કામ કર્યું.
છોકરી નું દુશ્મન અને ચાવી માગતી આવે એટલે પુરુષ ત્યારથી જ ચાવી સંતાડવા માંડે કે આ તો માગવા માંડી એટલે ત્યારથી જ સંતાડવા માંડે, ત્યારથી જ બેંક ના ખાતા ને બધું ગુપ્ત રાખવા માંડે અને પેલી લાંબો હાથ કરીને માગતી જ જાય અને પેલો સંતાડતો જ જાય. એટલે એમ સમજવાનું કે આમાં દાળે નથી ચડી અને ચોખ્ખોય નથી ચડ્યો, હવે આખી જિંદગી એકબીજાના લોહી પીવાનું કામ કરવાના છે. પેલી ને તો મારે કશું નથી, જે પૂછે કે હું હ્યુસ્ટન જઉં છું, ન્યુયોર્ક જઉં છું, તારે કઈ જોઈતું હોય તો કેજે, લેતો આવું, તારે જે જરૂર હોય કે કઈ જોઈતું નથી, આપણે બધું જ અહીં શું નથી મળતું, તમે સાજા તાજા આવો એટલે બસ, વહેલા આવી જજો, બહુ વાર ના કરશો, બહુ રોકાશો નહીં. ત્યારે પેલી શું ઈચ્છતી હોય કે વેગન ભરીને બધું લાવજો ને, તમે તો મહિનો રહેશો તો વાંધો નહીં, તમે નહીં લો તમને અહીં વધારે આનંદ આવશે, તમે નહીં હોવ ને તો અમને બધી સ્વતંત્રતા મળશે. ત્યાં સમજવું કે અહીં દાંપત્ય પ્રેમ નથી. એટલે સીતા અને રામની જે જોડી છે એ જોડી આધ્યાત્મિક ક્ષેત્રમાં બ્રહ્મવિદ્યા અને આત્માની જોડી છે, સાંસારિક ક્ષેત્રમાં પુરુષ અને પત્નીની જોડી છે. અને એ એ બંને માળા સીતાજીએ પહેરાવી પરશુરામને વિદાય કર્યા અને જનક છે એ લગ્નની તૈયારીમાં પડી ગયા છે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન કી સનાતન ધર્મ કી સદગુરુ દેવ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.